श्रीमत् सद्गुणशालिनं चिदचिदि व्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा वन्दे श्रीपुरुषोत्तमं च परमं दामाक्षरं ज्ञानदं वन्दे प्रागजिभक्तमेव मनघं ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं गुणालयगुरुं मोक्षाय भक्त्या सदा वंदे प्रागजिभक्तमेव मनुकं ब्रह्मस्वरूपं मुदा वंदे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वंदे श्रीप्रमुखं गुणालयगुरु मोक्षाय भक्त्या सदा गुणातीतोक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमं जनो जानमिदं सत्यं मुच्यते भवबन्धनात् सजान स्वामी महाराज जय अक्षर पुरुषोत्तम महाराज भगत जी महाराज जय शास्त्री जी महाराज योग जी महाराज प्रमुख स्वामी अक्षर ब्रह्म गुणातन स्वामी द्विशताब्दी महोत्सव जय स्वामी नारे वचनामृत सारंगपुर नु तेरमु निश्चय टड़िया न टड़िया नु स्वामी नारे समदड़ार सोने सित्योतेर ना भादरवा सुधी बीजने दिवस स्वामी श्री सहजान जी महाराज गाम श्री सारंगपुर मध्ये जीवा काचना दरबार मां उत्तरारे द्वार ओरडानी ओसरीए विराजमान हता अने सर्व श्वेत वस्त्र धारण कर्या हता अने पोताना मुखारविंदनी आगळ मुनि तथा देश देशना हरिभक्तनी सभा भराईने बैठी हती पछी मुक्तानंद स्वामीए पूछू जे जेने भगवानना स्वरूपनो निश्चय प्रथम थईने पछी मटी जाय छे तेने जे प्रथम निश्चय थयो हतो के नहोतो थयो पछी स्वयं प्रकाश आनंद स्वामी बोल्या जे के जेने पोताना जीवात्माने विषे निश्चय थयो होय ते तो कोई रीते टळे नहीं अने शास्त्रनी रीते जो निश्चय थयो होय तो शास्त्रमां न मळे एवुं चरित्र ज्यारे परमेश्वर करे त्यारे भगवानो निश्चय होय ते टळी जाय छे पछी श्रीजी महाराज बोल्या जे के शास्त्रने विषे तो परमेश्वरनुं समर्थपणुं
અસમર્થપણું, કરતાપણું, અકર્તાપણું એવી અનંત જાતની વાત છે. માટે એવું કયું શાસ્ત્ર બાર ચરિત્ર પરમેશ્વરે કર્યું હશે કે જેણે કરીને એનો નિશ્ચય ટળી ગયો? એ પ્રશ્નનો ઉત્તર કરો. નિશ્ચય ટળ્યા ન ટળવાની વાત છે. જો ખરેખર નિશ્ચય માર્ગ થયો હોય તો એને કોઈ ટળવાનું કારણ છે નહીં. આપણાને જે નિશ્ચય થયો છે પોતાની નાતનો, જાતનો, કુટુંબનો, તો એ કોઈ દાડો ટળતો નથી, ગમે તે થાય તો પણ. એ જ વસ્તુ આપણને દ્રઢ થઈ ગઈ છે તો માર્ગે નિશ્ચય આપણને રહે છે. એટલે જે ખરેખર રીતે નિશ્ચય થયો હોય કોઈ દિવસ ફેરફાર ના થાય, પછી હશે કે નહીં હોય કે નથી કે એવું ના થઈએ. એટલે એ શાસ્ત્રમાં રીતે કે નિશ્ચય કર્યો હોય તો એ નિશ્ચય ન ટળે. પણ મારા કે શાસ્ત્રમાં રીતે જ આપણે કહીએ છીએ કે શાસ્ત્રમાં ભગવાનનો ચરિત્રો બધી જાતના છે, કે ભગવાન તો સમર્થ છે અને અસમર્થ પણ બતાવ્યું છે. ભગવાન કૃષ્ણ છે એ પોતે બધા કંસને બીજા ત્રીજાને અને જરાસંઘ આગળ ભાગી ગયા એટલે અસમર્થ જેવા પણ દેખાયા. એટલે શું, પહેલાં આગળ નાસી ગયા, ભાગી ગયા કે હારી ગયા એવું પણ દેખાયું, એટલે અસમર્થ જેવું થયું ને. અને બીજા એવા સુરવીરના કાર્ય કર્યા છે ને બધો એ થઈ ગયો. શ્રીજી મહારાજ છે એ પણ પોતે આમ જબરજસ્ત પોતાનું કાર્ય હતું, પણ કેટલી વખત મહારાજે અસમર્થ પણ એવું બતાવ્યું કે અમદાવાદમાં લોલંગર બાવો કરીને એની જમાત રહેતી હતી, 400 બાવા જમાતી નાગડા, જેને કહીએ ને આપણે ચીપિયા પછાડે ને એવા બધા નાગડા જમાતી બાવા બહુ ધમાલિયા હોય. એ ગાંજા ને તમાકુને ભૂંગ ચડાવે, કારી રોટી ને દોડી દાળ માલપુવાન દૂધ પાક ઉડાડવાના, અને એક ગાંજાની ફૂંક મારે કે બધું પચીને સાફ લાવ દુસરા એવા એવા જવા. અને તે શું, ગામો ગામ જાય ને ધમાલ કરે, એ માણસો ગામના આગેવાનોને પકડે, એ ના આપે તો માર ઝૂડ કરીને પણ લે, પરાને લે, એવા એ જમાતી બાવો બધા હતા. હે, હવે મટી ગયા, ઓછા છે, તે બહુ ઓછા છે. પણ પહેલાં તો ગામો ગામ જમાત ફરતી એ, હવે ગામડામાં બહુ ફરતા નથી, હવે થોડા થોડા અયોધ્યાની બાજુ કંઈક પડ્યા રહ્યા છે. પણ એ હવે ગામડે ને પેલા ઠેઠ ગામડા સુધી આવતા હતા અને લોકોને બહુ મારઝૂડને ત્રાસ કરતા હતા. એટલે એવી રીતે એ બધા જમાતી બાવાની જમાત ત્યાં મેમદાવાદ, અમદાવાદ છે ને, અમદાવાદની પાસે ખોખરા મેમદાવાદ છે મણિનગરની નજીકમાં, એટલે ત્યાં એમની જમાતનો આખો અખાડો હતો અને ત્યાં રહેતા હતા એ લોકો. અને આપણા સંતો કાંકરિયામાં નાવા ગયા, ત્યાં એમને પકડીને માર્યા, તો ચાર પાંચ સંતોને તો સાવ જ કરી નાખ્યા, એટલા બધા હતા કે એ સ્વામિનારાયણના મંડ્યા એ એસાયને તેસાયને એમ કરીને આપણે વિશે દ્વેષને ભાવને, કારણ કે આ સંતોનું વિચરણ સારું, વર્તન સારું, લોકોને ભગવાનને માર્ગે, ધર્મને માર્ગે ચલાવે, કોઈ વ્યસન નહીં, કોઈ દુષણ નહીં, એટલે લોકોને મહારાજને વિશેનો ભાવ સહેજ થાય. એટલે પહેલાં લોકોને દ્વેષ થાય કે એ આયા ને એ સબ પંથ બગાડ દે, એ કરીને મહારાજના સંતોને, આપણા સંતોને ખૂબ ખૂબ મારે, હેરાન કરે, મુશ્કેલી કરે, એ કાંકરિયા કંઈ નાવા ગયા અને આપણા સંતોને ભેગા થઈ ગયા, ત્યાં ત્યાં એમની પાસે તો બધા લઠ ને ચીપિયા તૈયાર જ હોય, આપણા સંતો તો માળા લઈને ફરતા હોય, એની ભાઈ બીજું શું હોય, ઉમડી પથ્થર. એટલે એ સંતો જરા ક્રૂર હોય, બધા ક્રોધી પણ હોય અને એટલા બધા તમોગુણી પણ હોય છે ને, એ લોકો તો તમે એમની પાસે જાઓ ક્યાં એસા ને તેસા બોલવા જ મંડી પડે, નહીં ભજન, નહીં કીર્તન, નહીં કથા વાર્તા એ તો મળે ને એમની પાસે, એ ગાળી જ દેવા માંડે, મોડામાંથી જેવું આવે એવું નીકળી જાય. કારણ બધા તમોગુણમાં જ હોય, ગાંજા ભાંગ તમાકુ પીને જ પડ્યા હોય, એટલે બીજું કંઈ હોય જ નહીં એમની પાસે. એટલે એ પ્રમાણે સંતોને ત્યાં આગળ આપણે કર્યા હેરાન. પછી મહારાજની પાસે વાત આવી, મહારાજને બધા મહારાજ કે આવું બધું આપણે સંતોને કર્યું અને આવી બધી ધમાલ કરી. પછી મુક્તાન સાહેબ, તો મુક્તાન સાહેબ કે ભલે મહારાજ એ જે કરતા હોય કરે, આપણે તો અમે તો સાધુ છે. પછી મહારાજ સાહેબ કહ્યું કે તમારે થોડો ચમત્કાર બતાવવો અને જરા હામાં થવું ને જરા કંઈક કહેવું, કારણ કે આપણે બધા 25 હોય અને બધા 5 હોય તો એ આ સંતોને હેરાન કરે, કારણ મહારાજની આજ્ઞા કે સંતોએ કોઈ દિવસ કંઈ ક્રોધ કરવો નહીં, કોઈને મારવું નહીં, કોઈને ત્રાસ કરવો નહીં, મહારાજની આજ્ઞા. એટલે આપણા સંતો ગમે તે થાય તો માળા કરીને ભજન કરે. પછી મુક્તાન સાહેબ કે મહારાજ ભલે તો ભૂંડા છે, ભૂંડું કરે, પણ અમે તો સાધુ, એટલે અમે આ રીતે વર્તીશું, આપને રાજી કરીશું. પછી મહારાજ કહ્યું કે આ રીતે તો બધું ચાલે નહીં. પછી દરબારો બેઠા હતા, કાઠી દરબારો, એમણે કહ્યું મહારાજ આ રીતે તો આપણા સંતો ખલાસ થઈ જાય, આ તો ગામો ગામ આવી જમાતો પડી અને જ્યાં જાય ત્યાં સંતો આ કરે તો બધાને મારી નાખ્યા, તો મારે કંઈક થોડો ચમત્કાર તો બતાવવો જોઈએ. મારે કે પણ આ મુક્તાન સ્વામી તો સંતની વાત કરે છે, માટે એમને મારે કે તમે સંતો જાઓ
અને અમે આવા ધોકાબંધી બધા રહીએ એટલે વાંધો નહીં. એટલે દરબારોને એ બધા રહ્યા, મહારાજે સંતોને વિદાય કર્યા કે કંઈ ધમાલ થાય તો વાંધો નહીં. પછી મહારાજ એ પ્રમાણે દરબારોએ કહ્યું કે મહારાજ અમને થોડી અમારી રમત રમવા દેવા. પછી એ લોકોને એક દાડો ચમત્કાર બતાવે એટલે ફરી કોઈ દાડો ઊભા ના થાય કે ફરી સંતોને કોઈ દાડો નામ ના લે એવું કંઈ કરીએ. મહારાજની જરા ઈચ્છા બતાવીને પેલા હરિભક્તોને એમ કે આ દરબારોની ઈચ્છા એટલે નીકળ્યા. કારણ કે રમત તો એ તો રમેલા જ હોય ને, દરબારોને કંઈ લડાઈને ધીંગાણા બહુ જ કરેલા હોય. કાઠી દરબારોને લડાઈ ધીંગાણામાં જિંદગી જાય. એ નાનો હોય ને ત્યાંથી જ એને ધીંગાણામાં ઉપડે. એ બીજાને ઉપર ત્રાસ આપવો ને લૂંટવો ને મારવા ને જુડવા ને એટલે ધીંગાણું કે સામ સામા ધીંગાણા સામે થાય, ગામને પાદર ભેગા થઈ જાય અને ગામ લૂંટવા જાય એટલે ધીંગાણું થાય ને મારા માર સામ સામે માણસો, એટલે તો તેવાઈ ગયેલા હોય અને એ રીતનું બધું કરતા જ હોય. એટલે એમને મહારાજને આશ્રિત થયા એટલે બધું બંધ થઈ ગયું હતું કે મહારાજ કે આપણું કશું કરવું નહીં એટલે કંઈ કરતા નતા. પણ તો પેલું ક્યારેક આવું હોય ત્યારે લોહી નીકળી ઉતકળી આવે એટલે તલવારોની તો મહારાજની સાથે પાર્સદ સેવામાં હતા એટલે હતા જ. મહારાજે કહ્યું એટલે ત્યાં ગયા અને એની જમાતમાં બધા એની અખાડો તો અખાડામાં બેઠેલા હતા. મહંત આમ ગાદીએ બેઠા હતા, બધા એના ચેલા બેઠા હતા, બીજા બેઠા હતા. એટલે પેલા દરબારો આવ્યા ને પછી આ સાંધુને એમ તેમ બી વાતચીત કરવા માંડ્યા. આ તો ગયા એવા બધી જરા ધમાલ જેવું થઈ ગયું. પણ આ સંતો બધા દરબારો હતા એના તો ચાર પાડ્યા ચોકમાં અસુરમાં અધિપતિ બીજા બને ની ભાગ્યા ભાઈ આપની પણ આગતિ. પેલા તો ચાર જેના મુખ્ય હતા સદગુરુ એને જ ઉપાડી દીધા અને બરાબર એકના બે જ કરી નાખે, એમાં બીજી વાત જ નહીં, બેઠા હતા એના. એટલે એ ચારનું તો ત્યાં મરણ શરણ કરી નાખ્યા અને પેલા તો દરબારો પછી આમ રમતમાં આવી ગયા ને લોહી અને જે સુરવીર માણસો છે એને જ્યારે લોહી ચમત્કારી તલવાર જોઈએ એટલે વધારે સુરુ ચડે અને વધારે એને આમ બરોબર તમન્ના આવી જાય. એટલે પછી એ તો બરોબર સરફ્યા એટલે ચારે બાજુ ગુમવા જ મંડી પડ્યા અને પેલા બાવા બધા ભાગ્યા કે આ ચારનું તો એને મૃત્યુ કર્યું છે ને આપણે બધાને મારશે એટલે મહંત બંધ ભાગ્યો ને બધાએ ભાગ્યા, ઉપડી જ ગયા બધા માર્યા નાઓ. પછી એ તો પછી મહારાજ પાસે જલાઈ ગયા. મહારાજ કે શું થયું કે આવું બધું થયું? મહારાજ કે આ તો તમે બહુ ખોટું કર્યું કે ચાર મોટા મહાત્માઓને તમે સળફી નાખ્યા અને આ તો લોલંગર બાવો છે અને લોલંગર બાવાને અહીંયા સુબા સાથે દ્વેષતા, સુબો પાછો દ્વેષી, અમદાવાદનો સુબો હતો એ મહારાજનો દ્વેષી ને એ બાવાને એને જ્યારે સંબંધ હતો એટલે હવે તો આ તો મોટું ઢીંગાનું વધારે મોટું થશે. કારણ કે સુબો છે એ પાછો એની સત્તા ચાલે એટલે આપણે બધાને જેલમાં પૂરશે ને બધાને આપણે કેદમાં નાખી દઈએ અને રહેણ થઈ છે માટે આપણે રહેવું નહીં મારે અહીંયા ચાલો. મહારાજ છે ત્યાંથી ભાગ્યા અને ભાગીને ઠેઠ વેલાલ ગયા. ત્યાંથી 5-25 માઇલ દૂર છે વેલાલ કરીને ગામ છે નજીકમાં. એટલે વેલાલ ગામની અંદર આપણો સત્સંગ બધો ખરેખરો ગામ આખાની અંદર પટેલ લોકો બધા રહે. પછી મહારાજ ગયા તે ગામ અત્યારે તે ગામમાં બધા કંઈક લગ્ન પ્રસંગ એટલે પુરુષો બહાર જાયેલા ગયેલા, જાન જાય ને એમાં બધા પુરુષો ગયેલા બહાર, બહેરાણ બધું હતું. એમાં એક વખત બા કરીને બહુ સુરવીર ભક્ત હતા એટલે મહારાજ એમને ત્યાં જઈને મહારાજ કહે છે અમને તમે સંતાડી દો. એટલે મહારાજ કે કેમ, અરે શું વખત બા કે કેમ કે લોલંગર બાવાની ઉપાધિ લઈને આવ્યા છે અને લોલંગર બાવાની જમા તમારી પછવાળે આવશે અને અમને આ રીતે હેરાન કરીને મારશે ને આ બધું અમને બહુ તોફાન થશે. એટલે મહારાજ એને આમ પેલા જેમ માણસ બી ગયો હોય ને, બી ગયેલો માણસ કેવી રીતે વાત કરે આમ ધ્રુસતો ધ્રુસતો આમ ડચકા ખાતો વાત કરે ને એ રીતે શ્રીજી મહારાજ વખત બા આગળ વાત કરે. પણ વખત બા બહુ નિશ્ચયવાળા હતા, પાકો નિશ્ચય હતો, એમને નિશ્ચય કર્યો કે ભગવાન એટલે ભગવાન, એમાં કંઈ બીજું નહીં. નહીં તો આપણે તો થઈ જાય કે આવું જ્યારે બીક લઈને આવ્યા હોય ત્યારે થાય ને કે ઓહો મહારાજને આપણે ભગવાન કહીએ સાક્ષાત કહીને કોઈથી ડરે નહીં ને આવા ના કેમ આવું ડરી જાય એવું મનમાં જરા ફેરફાર થઈ જાય. પણ વખત બા તો ભગવાન શ્રીજી મહારાજ નિશ્ચય તો મારે કે શું વાત તમે ગભરાવ, અમે બધા બાવાને સીધા કરીશું. પણ મારે કે તમે બાઈઓ તમારી પાસે કંઈ હથિયાર નહીં અને આ તો બાવા આવે ને અમને મારે ને મને હેરાન થઈ ગઈ ને એમની પાસે ભાલા ને બધું તરવારો ને બધું બહુ રાખે છે તો લોકો, એટલે મુશ્કેલી બહુ ઊભી થઈ છે, મારે ગમે એમ કરીને અમને તમે સંતાડી દો અને આ હેરાન થઈ જઈશ. મારા જેવા આમ બીતા બીતા બોલે ને ધીરે ધીરે બોલે કે જાણે કે આ સુઈ થઈ છે એવું બધું થઈ ગયું. પછી વખત બાકી મહારાજ કાંઈ વાંધો ના રાખો તમે, અમે બધા એને પહોંચી વળીશું કે કારણ કે આ ગામમાં અમારા બધા 400 ઘર અમારા છે બધા અને 400 ઘરમાંથી એક એક બૈરો નીકળી ચૂકે. હવે છોટા મારીને સાંભેલા રાખે ને તે ખાંડવાના, તે ઘરમાં લોકો ખાંડવા માટે ખાંડ સાંભેલા રાખતા, ખાઈને દાણા ખાંડવા હોય ને આપણે ત્યાં તો બધી મિલો થઈ
કદાચ ચોખા કાઢવા હોય, કુદરા ખોલવા કાઢવા માટે સાંભેલા ઘરમાં દરેકને હોય, મારે કે એક એક ઘરમાં સાંભેલું છે. અને ચારે જણા જે નીકળીશું એ બધા ચારસે બાવા છે, તો એક એકને હેઠા પાડી દઈશું. પણ તમે સમજવાના નાખજો. મારા કે બહુ સારું થયું તમે અમને આવી વાત કરીને, કે અમે તો આજે બહુ મુશ્કેલીમાં આવી જાય. હવે આ સમર્થપણાની વાત કરે, હવે ભગવાનને આપણે કહેવાય કે ભગવાન કહેવાય? કારણ કે આ બૈરા આગળ જઈને આવું રોડલા રોતા હોય એને પુરુષ કહેવાય. મર્દયની વાત નહીં પણ ભાવ એ કરે ત્યારે અસમર્થપણું કહેવાનું છું. કે હવે તે વખતે ગમે તેવો હોય તો આપણો નિશ્ચય ચાલ્યો જાય. પણ ભગવાનનો આગળ ચરિત્ર જુઓ તો રામ ભગવાન પણ સીતા હારું રોવા માંડી પડ્યા હતા, એ પણ ચરિત્ર કર્યું ને. અસમર્થપણું કે રાવણ પોતાની સ્ત્રી લઈ ગયા, હવે ભગવાન કહેવાય ને રાવણનો એનો હિસાબ શું, પણ એ લઈ ગયા સીતાજીને, તે ભગવાન રોવા લાગી ગયા કે મારી સીતા ગયા, મારી સીતા ગયા, મારી સીતા ગયા. ચારે બાજુ આમ રોતા રોતા જાય, અને રોતા જાય એટલે કેવું અસમર્પણું, તે પથરાને પૂછે, ઝાડને પૂછે, પક્ષીને પૂછે, પશુને પૂછે, પાણીના ઝરણા જતા એને પૂછે, મારી સીતા જોઈશ? હવે એને કોઈ બતાવે ખરું? અને એ વસ્તુ કોઈ છે ખરી? પણ એટલું બધું અસમર્થપણું બતાવી દીધું કે આવા સીતા વગર રહી નહીં શકે, અને આ દેહ પડી જશે, આ રાવણની આગળ કંઈ ભગવાન કરી શકે નહીં, એવું આપણને થાય કે ના થાય? રાવણ શું લઈ જતો હતો? ભગવાન તો એનાથી સમર્થ છે. પણ એટલું બધું અસમર્થપણું બતાવ્યું, રોતા ગયા રોત. પણ એ પછી શિવને પાર્વતી બે નીકળ્યા ત્યાંથી, એટલે શિવને પાર્વતીને, પાર્વતીને જરા એ થયું કે આ ભગવાનને સીતાનું બહુ જ વિરહ છે, અને બહુ જ આ તાલાવેલ છે અને રૂવે છે. રૂવે એટલે આમ આમ તો સ્વાભાવિક આપણે તો છે કે કોઈનું કોઈ બહેરું જતું રહ્યું તો ઘરમાં બહેને રોવે, કોઈ પણ બહારથી વાત ન કરે. આપણે તો સહેજે થાય લાગણી તો ઘરમાં બહેને રોઈ લઈએ કે ચાલો આમ થયું તેમ, પણ આ તો જાહેરમાં રોવા માંડી પડેલા ને, અને બધાને વાત કરે પાછા. જો માણસને પૂછે તો ઠીક, પણ પશુને પૂછે. એટલે આવી પરિસ્થિતિમાં ભગવાનનો નિશ્ચય ના રહે. એમ કહેવાનું શું છે કે હા ભગવાન તો કહેવાય છે, આને ન ભગવાન કહેવાય. એવું છે, શિવ પાર્વતીને નીકળ્યા એટલે થયું પાર્વતીને કે આવલાવ હું જરા સીતાનું રૂપ ધારણ કરું, એટલે આ ભગવાનને કંઈક શાંતિ થઈ જાય. મહાદેવજી શંકર ભગવાન કે રહેવા દો, આ તો ભગવાન છે, આને કાંઈ બીજું કરો, આ તો આપણું એક ચરિત્ર કરીને આપણને એ કરે છે, બાકી એ તો ભગવાન બધું જાણે છે, સમજે છે, ખ્યાલ ચાલે. પણ કે આ સીતાહારું આટલા બધા ગાંડા ઘેલા થઈ ગયા છે, રૂવન કરે છે, માટે હું કંઈક એમનું રૂપ ધારણ કરું તો એમને સંતોષ થાય, સીતા આવી ગયા એટલું જ. બરાબર, શંકર કે રહેવા દો, આ તો ભગવાન છે, એનું મેં આમાં કંઈ બીજું આપણે કરવા જેવું નથી. પણ આપણે કહીએ જ્યારે સ્ત્રીહઠ હોય ને તો સ્ત્રીહઠ બહુ જબર હોય, એ પકડ્યું એ મૂકે નહીં તમારે ગમે એમ થાય તોય પણ, અને આપણે તમારે રમતું આપવું જ પડી જાય, એટલે બહુ સારું કરવું. એ સ્ત્રીહઠ કહ્યું છે આપણે લોકશાસ્ત્રો, કાં સ્ત્રીહઠ છે. પછી એક બાળહઠ, બાળ છે ને બાળકો, એ પણ કંઈ મારા જોઈએ એટલે જોઈએ, પછી એના બાપને લાવી દેવું પડે. બાળકોને પણ એવી હઠ હોય છે, બાળહઠ કે નહીં કહેવાય, સ્ત્રીહઠ કહેવાય. એક ઘોડાહઠ કહેવાય, ઘોડો છે એ હઠ્યો એ પછી તમારે ચાલે નહીં, ગમે એટલું કરો ને ઘોડો ઘોડો હઠી ગયો એને હઠલી કે મારે નથી ચાલવું, પગ ભરવીનો આમ ઊભો રહે બરાબર, અને ગમે એટલું કરો તો ચાલે નહીં, એ પણ એક હઠ છે. અને એક આ યોગી હઠ, એક યોગીઓ છે એને પણ હઠ જે લીધી હોય મૂકે નહીં. આ બધી હઠ છે, રાજહઠ પાછી એક રાજાની પણ હઠ હોય, રાજાએ કહ્યું કામ છે એટલે આમ. એટલે એ પ્રમાણે પાર્વતીએ કહ્યું, શંકર ભગવાન કે ભલે આવે તમે કરો, પણ આમાં પસ્તાવ જેવું થશે, દુઃખ થશે, માટે કરવા જેવું નથી, ભગવાન આગળ આવવું આપણે. પછી સીતાનું રૂપ ધારણ કર્યું ને આ આમ સામે ઊભા આવી રહીને ઊભા રહ્યા, એટલે ભગવાન તો રોતા બંધ થઈ ગયા એકદમ. રોતા બંધ થઈને કહ્યું ઓહો તમે સતી કેમ, ક્યાંથી આવ્યા, અને શંકર ક્યાં ગયા, એકલા કેમ આવ્યા? ભાંઠા પડી ગયા, એકદમ ભાંઠા પડી ગયા, કારણ આ તો મને ઓળખી ગયા. જો ત્યાં એમને બધી ખબર હતી, એટલે સમર્થ તો હતા જ, સીતાના રૂપમાં આ તો એને શંકર અને પાર્વતી છે એમ એમને ખબર તો પડી ગઈ. એટલે એવું નતું, પણ એક આવું અસમર્થપણું પણ ભગવાન દેખાડે છે આ દુનિયાની અંદર. એ ભગવાન કૃષ્ણ રામ બધાને જુઓ તો અસમર્થપણું, મહારાજે પણ એવું અસમર્થપણું ઘણે ઠેકાણે બતાવ્યું, પણ એ ભગવાન છે, ભગવાન છે જ. એવો જો નિશ્ચય આપણને દ્રઢ થઈ ગયેલો હોય, અમારા માસ્ટર ગાય છે ને દિવ્ય અને મનુષ્ય ચરિત્ર, દિવ્ય મનુષ્ય ભાવને દિવ્ય પરમાણવાનું, કે આ ભગવાન આવું રડતા હોય કરતા હોય તો દિવ્ય જ પરમાણવાનું, એમાં કંઈ બીજું હોય ને, કે નથી જાણતા, નથી કરી શકતા, નથી એને કંઈ ખબર એવું કશું ને છે જ, જાણે છતાં પણ એક આપણને એને મોહ પામે, જે ભક્તો નથી એને મોહ, અભક્તો એને મોહ પામે અને ભક્તોને એને આનંદ થાય છે. શાસ્ત્રી મહારાજની આપણે વાત કરીએ છીએ કે ગઢડાનું મંદિર કરવું તે છેલ્લા છેલ્લા પૈસાની મુશ્કેલી આવી, કે હવે જેને જે વખતે આ કાંઈ નહોતું એવા વખતમાં સારંગપુરનું એક મોટું જબરદસ્ત મંદિર કર્યું, કે પૈસો જેના શિલ્લકમાં નહીં, ત્યારે એમને આખી આ બોચાન સંસ્થા ઊભી કરવાની અંદર પોતાનું કામ. બોચાસનું મંદિર એક તો અધૂરું પડેલું, કાંઈ પણ ઠેકાણું નહીં, કંઈ આવક પણ નહીં,
અને એમાં સારંગપુરનું મંદિર આજે જુઓ ગગનચુંબી મંદિર છે એટલું લાંબુ પહોળું ને ઊંચું અને જે કાસ્ટેડના ડબ્બામાં નથી ખાવાનું ભિક્ષા માગીને તો પૂરું કરવાનું ઝોરી માગે જોગી મહારાજને એકબીજા માણસ સાથે સ્વામી હતા બે ઝોરી માગે અને જે લોટ આવે એ બપોરે ખાવાનો લોટ તે પણ જાને બાજરાનો ભેગો અને એ લોટને રોટલા કરે અને કઢી છાશ લાવ્યો તો છાશ નહીં મરચું એટલું ખાવાનું તો મિષ્ટાને ચકાચક નહીં હા જલેબીને હા ટાણ બધું થઈ એ એ લોટ માગેલો હોય એમાં થાય એ જાર બાજરીનો લોટ ભેગો એના રોટલા ખાવાના કહો કઢીમાં ચણાનો લોટ નાખવાનો મળે નહીં અને બાજરાનો પણ ના મળે તો રોટલા હુકા હોય એ રોટલાનો ભૂકો કરે અને એને કઢીમાં નાખે લોટ નાખવો પડે ને કઢીમાં આ પરિસ્થિતિની અંદર આવે એમને કામ કરેલું અને લાખો ને કરોડ રૂપિયાનો આરંભ જ્યાં કરેલો ને એવા મંદિરો થયા પછી છેલ્લામાં છેલ્લું ગઢડાનું આપણે કર્યું એ શાસ્ત્રી મહારાજ એટલા એને રોવા મંડી પડી ગયા કે અરે હવે મારે શું થશે આમ છે ને તેમ છે ને ફલાણું છે ને આ ગઢડાનું મંદિર કરી નાખ્યું અને પૈસા નહીં આપણે હવે કેવી રીતે પૂરું થશે શું થશે એટલે એવું કરીને એ કરવામાં નહીં પડ્યા એમાં આર્યુ ઊભા હતા આપણા આર્યુ આર્યુ સાહેબને આપણે જોયા છે કંપરામ બહુ મોટા આપણા ભક્ત અને એ આર્યુને આર્યુએ જોયું કે આ સ્વામીને પૈસાની જરૂર છે ઘર માટે પોતે પૈસા એમને ત્યાં વડોદરા મૂકેલા હતા પોતાને એક મકાન કરવું તેના માટે લાવ્યા હતા એ સ્વામીને પોતે જે લયા ઘરેથી જઈને મારા સ્વામીને જઈને લઈ 10,000 રૂપિયા આવ્યા સ્વામી કે કેમ ક્યાંથી લાવ્યા શું કરવા લાવ્યા તો કે સ્વામી આપની કાલે જરા કહેતા હતા કે મારા પૈસા વગર કેમ થશે ને ત્યાંથી કોઠાનો કાગળ છે ને પૈસા મોકલવાનું એટલે લઈ આવ્યો છું સ્વામી રાજી થઈ ગયા પણ કહેવાનું શું છે કે તે વખતે બીજા ભક્તો હોય ને એમ થઈ જાય આ સ્વામીને કંઈ લો આવે અસમર્થ જેવું લાગે હવે જેને આવા જે પરિસ્થિતિમાં કંઈ પૈસો નહીં જ્યાં માણસની કોઈ સગવડો નહીં એવી પરિસ્થિતિમાં આવા મોટા મંદિરો આરામ કર્યા અને છેલ્લું ગઢડા મંદિરમાં અસમર્થપણું બતાવે કારણ મારથી કેમ થશે આવા મંદિર કેમ થશે પણ એ મંદિર સર્વોપરી થઈ ગયું આપણે અત્યારે જોઈએ છીએ એટલે એની શક્તિને છે ને અહીં સુધી આપણો આ સત્સંગ પણ એમની દયાને આશીર્વાદથી પહોંચી ગયો પણ આવી વખત જ્યારે બતાવે ત્યારે આપણે થાય કરો આ સ્વામી તો કંઈ આવા અસમર્થ ત્યારે એ દેખત નિશ્ચય પણ રહે પણ જો બધા નિશ્ચિત એકડે રહ્યો એ હાર્યુને સંશય ના થયો બીજા છે હરિભક્તો સંતો હતા એમને ના થયું કે આ સ્વામી કંઈ નથી કરી શકે એમ એ જાણે કે તારે કરી શકે એમ છે પણ આપણી સેવા લેવી છે આપણી ભક્તિ એમને લેવી છે એટલા માટે આ બધી વસ્તુ છે ત્યારે એમ કહેવાનું શું છે કે અસમર્થપણું પણ દેખાય સમર્થપણું દેખાય પણ જે નિશ્ચય એટલે નિશ્ચય એમ એની અંદર બધું જ કરી શકવા સમર્થ છે પણ એક આપણને આનંદ અને આપણે પ્રમોદને આપણને એક યાદ સ્મૃતિ આપવા માટે આ મનુષ્ય એટલે કે મનુષ્ય ભાવમાં દિવ્ય પ્રમાણે એટલે મનુષ્યમાં પણ દિવ્ય ભાવ હોય કે તો દિવ્ય વસ્તુ છે એમ સમજીને એના ગુણગાન ગાવાના છે તો મારે કંઈ પ્રમાણે શાસ્ત્રમાં આ બધા ચરિત્રો આપણને જોવા મળે ભગવાનના દરેક ચરિત્રો શાસ્ત્રોની અંદર છે એની અંદર કોઈ વસ્તુ એ નથી કે એમાં ભગવાને આ ન કર્યું હોય એટલે એમાંથી નિશ્ચય થયો કોઈ દિવસ ટળે નહીં માટે એવું કયું શાસ્ત્ર બહાર ચરિત્ર પરમેશ્વરે કર્યું હશે જેણે કરીને એનો નિશ્ચય ટળી ગયો એ પ્રશ્નનો ઉત્તર કરો પછી સર્વે મુનિ બોલ્યા છે શાસ્ત્ર બહાર તો કોઈ ચરિત્ર નથી માટે હે મહારાજ એ જીવને નિશ્ચય થઈને પાછું ટળી જાય છે તેનું શું કારણ છે શાસ્ત્રમાં બહારું કોઈ ભગવાન ચરિત્ર કરતા નથી માટે એવું શું છે જેને કરીને નિશ્ચય ટળી જાય છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કે જેને ભગવાનનો નિશ્ચય થાય છે તેને શાસ્ત્રે કરીને જ થાય છે મહારાજ કે ભગવાનનો નિશ્ચય થાય છે શાસ્ત્રની અંદરથી થાય છે શાસ્ત્રોમાં બધા ચરિત્રો આપણે ભગવાનનો વાંચીએ એટલે એમાંથી જ આપણને નિશ્ચય થાય કે આ ભગવાન છે ભગવાનનો નિશ્ચય આપણે કહીએ છીએ ભગવાન વતે જ થાય છે એટલે ભગવાનના આવા દિવ્ય ચરિત્રો મનુષ્ય ચરિત્રો બધા સાંભળે એમાંથી આપણને ભગવાનનો નિશ્ચય થાય છે સત્પુરુષને સત્શાસ્ત્ર બેના વચને કરીને જે નિશ્ચય દ્રઢતા થયો હોય કોઈ દિવસ ફરે નહીં સત્પુરુષને સત્શાસ્ત્ર કારણ કે સત્પુરુષો શાસ્ત્રોની અંદરની વાત છે એ પોતે દ્રઢ કરી હોય ને આપણને દ્રઢ કરાવે એટલે એ અનુભવ વસ્તુ થયો એટલે એમનાથી જે નિશ્ચય થયો હોય એ કોઈ દિવસ આપણને ફરે નહીં એ દ્રઢ મજબૂત જ આપણને પણ આપણી મેતે મન કંઈ કરી નાખ્યું હોય તો એને કરીને થોડો ફેરફાર થઈ જાય છે એટલે મહારાજ કહે છે આ પ્રમાણે જે નિશ્ચય છે એ શાસ્ત્રમાંથી થાય છે એવા સત્પુરુષો જ આપણને નિશ્ચય કરાવે છે અને નિશ્ચય થયો હોય દ્રઢ કોઈ દિવસ ફેરફાર થાય નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કે જેને ભગવાનનો નિશ્ચય થાય છે તેને શાસ્ત્ર કરીને જ થાય છે કારણ કે શાસ્ત્રમાં પરમેશ્વરના પણ લક્ષણ કયા હોય પરમેશ્વરના પણ લક્ષણ કયા હોય અને સંતના પણ કયા હોય અને સંતના પણ લક્ષણ શાસ્ત્રોની અંદર આ બે વસ્તુ છે કે પરમેશ્વર કોને કહી શકાય અને સંત કોને કહી શકાય આપણે સંત જાણીએ કે ઊંચા પહોળા જાડા એ સંતનું લક્ષણ નથી કે આકાશમાં ઉડી જાય પાતાળમાં પેસી જાય
આ બધા કંઈ સંતાન લક્ષણ કેટલા ચમત્કારી માણસો માને કે ઓહો હો ઉડે જાય, પાતાળમાં પડી જાય, કંઈક છોકરા આપી દે, પૈસા આપી દે, કંઈ ચમત્કાર બતાવે. આપણે એને સંતનું લક્ષણ માનીએ છીએ, કંઈ કંઈ આપણને ચંકોપંજો આપી દે, બધા આવી બધી માન્યતાઓ બહુ હોય. સંતના લક્ષણમાં એ કશું જ ના કહેવાય. આ દુનિયાની કોઈપણ વસ્તુને એ ચમત્કાર કરીને આપતા હોય તો એ સંત નથી, સંતનો એ લક્ષણ પણ નથી, એ તો આલોકની વસ્તુ થઈ ગઈ. આલોકમાંથી તો નીકળીને આપણે ભગવાનમાં જવું છે. એટલે સંતના લક્ષણ શાસ્ત્રોમાં જુદા છે કે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિસ્નેહ, નિર્વાણ, આ બધા લક્ષણે યુક્ત પોતે હોય ને ભગવાનની સાથે જ એની સંલગ્નતા હંમેશને માટે હોય. જગતમાં ક્યાંય એને પ્રીતિ ના હોય, કેવળ ભગવાન સાથે જ પ્રીતિ હોય. એ સંતના લક્ષણ ભગવાનની આજ્ઞા ઉપાસના જેને દ્રઢ હોય, પાછી કેટલી ભગવાનની આજ્ઞાને પણ સંપૂર્ણ પાડતા હોય અને ઉપાસના પણ દ્રઢ પાડતા હોય. ઉપાસના પણ ભગવાનની હંમેશને માટે કરતા, પોતે ગમે એટલા સમર્થ હોય તો પણ ભગવાન એક પોતે છે જ, ભગવાન એ એમના સેવક તરીકે હંમેશા પોતે ભક્તિ કરતા, એક આત્મારૂપ થઈને પરમાત્માની ભક્તિ, સ્વામીને સેવક ભાવ, એ હંમેશા જેના હૃદયમાં હોય એ સંતના લક્ષણ છે. પણ અહમ બ્રહ્માસ્મી થઈ ગયા, ન ભગવાનની આજ્ઞા પાડવાની રહી અને ન ભગવાનની ઉપાસના કરવાની રહી, પછી એ કંઈ સંત ના કહેવાય. કે ભલે મોટું જબરદસ્ત જ્ઞાનને લેક્ચર આપતા હોય, એક શ્લોક ઉપર દસ દસ પંદર પંદર મહિનો મહિનો કાઢતા, એક જ શ્લોક ઉપર એનું વિવેચન ને પ્રવચન આમ નિરૂપણ થાય, એટલી બધી સુંદર છણાવટ કરે તમારે, આપણે જાણે હા તો શ્રીષ પારંગી પાર પહોંચી ગયેલા પુરુષે, પણ મારે કે એને ભગવાનની ભક્તિ ના હોય તો કાંઈ નહીં. ઉપાસના નથી તે સંતનું લક્ષણ નથી. ઉપાસના હંમેશા સંત છે, એ ભગવાનની અંદર જ આપણને જોડે, આપણને શુદ્ધ કરીને આપણામાં દોષો, વાસનાઓ, સ્વભાવો, પ્રકૃતિ, વ્યસનો કાઢી અને ભગવાનની સેવામાં મૂકી દે, ભગવાનને જે બતાવી દે, સંબંધ કરાવે, એનું નામ સાધુ. સ્વ પર કાર્યની સાધના રીતે સાધુ, એટલે પોતાનું કાર્ય આત્મારૂપ થઈને પરમાત્માની ભક્તિ અને બીજાને પણ આત્મારૂપ કરીને પરમાત્માની ભક્તિમાં જોડવા, એ સંતનું કાર્ય છે અને એ સંતના લક્ષણ છે. પણ સંતો એમ કે બસ બહુ ઊંચા જાડા પહોરા દેખાય, ખાય નહીં, પીવે નહીં, કેટલાક ભયમાં ડટાઈ રહે અને કેટલાક ઉડતાય દેખાય આપણને, કેટલાક પાણીમાં ચાલતા દેખાય, કેટલાક એવી રીતે ઘણા ઘણા, કારણ કે તો બધું દુનિયામાં ઘણા કરનારા હોય છે, એવા સિદ્ધવાળા પુરુષો હોય, કદાચ થઈ શકે. પણ એથી કંઈ આપણા આત્માનું કલ્યાણ નહીં થાય. જે આત્માની મુક્તિ છે, આત્માનું અજ્ઞાન છે, મોહ ને મમતા છે, ને મોહ ને મમતા છોડીને ભગવાનમાં કરે એ વસ્તુ છે. કારણ કે અમને બીજો કોઈ ચમત્કાર આવડતો નથી, અમારે તો ભગવાનનું ભજન કરવું ને કરાવવું, એ સિવાય બીજો કોઈ ચમત્કાર અમે કરતા નથી. અને આ મોટો ચમત્કાર છે ભગવાનમાં જોડવાની વસ્તુ. ત્યારે આપણે સંતના લક્ષણમાં એમ સમજીએ કે આવા સંત હોય તો સંત, નહીં તો નહીં. આપણને આ દુનિયાની વસ્તુ જે કંઈ જરૂર હોય અને આપણી ઈચ્છા મુજબ કરાવે સંત, પણ આપણી ઈચ્છા મુજબ તો કરીએ છીએ, આપણી ઈચ્છા મુજબ નહીં, પણ આ ભગવાનની ઈચ્છા મુજબ કરવા માટે આપણે આવ્યા છે એ સમજાવે સંત. તારી ભગવાનનો પણ લક્ષણ શાસ્ત્રોમાં કહે કે ભગવાન એટલે આપણે એમ માનીએ કે બસ શંખ, ચક્ર, ગદા, પદ્મ, એ આત્મા હોય એટલે ભગવાન, અને એ ના દેખાય તો નહીં. એટલે એ તો એક ભગવાને પોતાની ઈચ્છા જ્યારે કોઈ ભક્તની હોય ત્યારે આયુધ્યાના છે, મુગટ ધર્યા છે, એવી જાતના પોતે દર્શન આપ્યા છે. અને કેટલી વખત એમ કે કઈ વાત ચમત્કાર દેખાડે તો ભગવાનને કહે નહીં કે ભગવાને આપણે ગોવર્ધન ધાર્યો, એટલે કૃષ્ણ પરમાત્માએ, ત્યારે જે ભગવાન કહેવાય. રામ ભગવાને લંકામાં જે પથરાવ નાખીને ઓલા બાંધીને પાળ બાંધીને ગયા, એ કે આવા ચમત્કાર હતા ને દરિયામાં પથરા નાખીને પાળ બાંધી દેવી, તે કંઈ આવા સાધન નહોતા. એટલે એવા ચમત્કારથી આપણે ભગવાન જો માનતા હોય તો મારે કે ભગવાનનું લક્ષણ નથી, એ તો આ લોકની અંદર એવું અદ્ભુત કાર્યો ભગવાન કરે. એવા હજારો ચમત્કાર ભગવાનની મૂર્તિની અંદર રહેલા છે. ભગવાનની મૂર્તિની અંદર બધા ચમત્કારો, એટલે એથી ભગવાન નથી. ભગવાન તો આ જીવોનું કલ્યાણ કરવા માટે, જીવોનું અજ્ઞાન કાઢીને પોતાની મૂર્તિનું સુખ આપવું છે એટલા માટે છે, પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવે છે ને પોતામાં હેત કરીને નિર્ગુણ ભાવને પમાડવા છે, એ ભગવાનનું કાર્ય છે. બાકી આવા બાહ્ય ચમત્કારોની અંદર આપણે મોહ પામે કે આવા હોય તો ભગવાન કહેવાય ને, આમ કહેતો ભગવાન કહેવાય ને, આમ કહેતો ભગવાન કહેવાય, એ તો કરે ખરા નાય કરે. એટલે મારે કહેતો બધું છે, મારે કે અમે હજારોને સમાધિ કરાવી દઈએ, પણ મુક્તાનું સ્વયં નથી કરાવતા. લ્યો ત્યારે એ આપણું થાય કે બધાને સમાધિ કરવાનું કેમ, કે ત્યારે કે ઘરના છોકરા ઘંટી ચાલે, ઉપાધ્યાન હતો એમ, તમારા ઘરનાને કંઈ સમાધિ કરાવતા નથી, એનું દુઃખ ટાળતા નથી, લોકોનું દુનિયાનું ટાળે કે બધાનું દુઃખ ટાળે અને પોતાનું દુઃખ ના ટાળતા હોય, ત્યારે પોતાના એમ થાય કે ના થાય સીએમ, આ એવું થાય છે. ત્યારે કહેવાનું શું કે અમારે સીએમને પગ આ થઈ ગયો, એટલે બધા દુનિયાના ટીચર હારા થાય ને એમને આ સેવા કરવી છે નથી થતો. અને આવું બધું કેટલુંક થઈ જાય ત્યારે આપણને સ્વામી કે થાય કે ના થાય. આવા બિચારા ભક્ત રાત દિવસ ખડે પગે ઉભરીને આ સેવાઓ કરતા હોય, હવે એને એવું થાય. એટલે મારે કે અમારું એવું એક થોડુંક અમારામાં થોડું એવું છે મહારાજ પોતે કહે કે શું કે આ બીજા બધાને સમાધિ કરે, મુક્તાન સાહેબ સમાધિ નથી કરતા, એટલે અમારામાં એટલો અવગુણ છે મહારાજ કહે છે. હા ના ના, તો વાત કરી ભાઈ, રાખવાની વાત નહીં, આ તો એવું મહારાજનું એવું કામ છે. કહેવાનું શું
કે એવી રીતે આપણે તો રાખવું નથી બરોબર, ખરેખરા થઈને આ સેવા ઉપાડે એવું કરવું છે, પણ આ તો કંઈ રહી જાય એવું. પણ આ તો મહારાજ કે અમારામાં પણ એવું છે કે આ બધાને ખરાઈ એના ઘરના રહી જાય એટલા તરતે આપણને ફેરફાર થાય ને. આ દાળિયાનો દમ કાને બીજા લેવા, કાંઈ લેવા દેવા વગરનું કશું જ નહીં. બીજા આમ ખડે પગે આવીને બેસતા હતા, ઊભા રહેતા હતા, પણ એવું થઈ ગયું કે ઊભા થવા સમર્થ નથી થયા, એટલે બોલવાનું પણ અસમર્થ થઈ ગયું. એટલે આ તો ભગવાનની ઈચ્છા છે દાળિયા માટે, કંઈ ચિંતા કરવી નહીં. બીજા રામ ખડે પગે આવીને બેસતા હતા, ઊભા રહેતા હતા, પણ એવું થઈ ગયું કે ઊભા થવા સમર્થ નથી થયા, એટલે બોલવાનું પણ અસમર્થ થઈ ગયું. એટલે આ તો ભગવાનની ઈચ્છા છે દાળિયા માટે, કંઈ ચિંતા કરવી નહીં. બધું આપણું ભગવાનની ઈચ્છાથી આ લાભ થયો છે, મોટી વાત છે. પણ કહેવાનું એ નિશ્ચય ના જાય, આપણને ગમે તે દેહની અંદર આ તે બીજું ત્રીજું થાય, પણ જેને નિશ્ચય છે નિશ્ચયમાં ફેરફાર થાય નહીં. ત્યારે એ ભગવાનનું લક્ષણ આપણે એ નથી કે આવું થઈ જાય આપણે ચાલો થયું તરત આમ થઈ જાય અને આ થયું આમ તરત થઈ જાય, એવું નથી. એ ભગવાન જે કરતા છે આપણા સારા માટે છે એવો એને નિશ્ચય હંમેશને માટે રહે. એટલે ભગવાનના લક્ષણ અને સંતના લક્ષણ એ શાસ્ત્રોમાં લખેલા હોય છે, અને એ રીતે જો નિશ્ચય થયો હોય તો પછી એ ભગવાનનો આપણને એવું બધું કંઈક દેખાય કે ન દેખાય, સંતની અંદર પણ આપણને આ રીતે જે કવિ પ્રમાણે લક્ષણ જો આપણે સમજ્યા હોય તો પછી આપણને કોઈ ફેરફાર થાય નહીં. એટલે સંતના લક્ષણ પણ છે, સંતના લક્ષણ એટલે બહુ સારા કપડાને, સારા લેક્ચરને, સારું ભાષણને, સારું પ્રવચનને, સારું વાંચન, શાસ્ત્રો માત્રનું જ્ઞાન ધરાવે એટલે સંત છે એવું નથી. સંતના લક્ષણ જ બહુ જુદી જાતના. જોગી મહારાજ આપણે જોઈએ સંતના લક્ષણ, જોગી બાપા કે હાજી ભલા સાધુ હરિ કી સાધ સંત કી ઉપાધિ તજે સોય સાધુ. જોગી બાપા બહુ સરસ કીર્તન બોલતા ને, બહુ અલમસ્તમાં આવીને હરિ કી સાધ કરીને જે લટકું ને આનંદ કરતા એ મૂર્તિ બહુ અનંત કહેવાનું. એટલે સંત પોતે હતા એના સંતના લક્ષણ એમણે બતાવ્યા કે તનકી ઉપાધિ તજે સોય સાધુ. બસ પહેલાં પહેલું સાધુનું આ લક્ષણ કે તનની શરીરની ઉપાધિ છોડે નમ સાધુ, પણ તનને લાલન પાલન બધું ત્રીજું કરાવો ને કે બચ્ચા જો એસા હૈ કે એસા લિયા ને બસ હમક લાલજી કો ગુડ ગરમ પડતા હૈ તો ખાણખા લડ્ડુ છે. પછી ખાવાની વાત કરતા હોય, ભગવાનને નામે પોતે વાત કરતા હોય, ત્યારે એ કંઈ સંતને લાય લાડુ જોડ ગાડું અને થશે તાપ તો તને લાગશે પાપ, માટે સીધો લઈને લાય, સીધું લાય લાડુ અને જોડ ગાડું. પેલા ગામડામાં અત્યારે મર્સિડી નહોતી, રોસલોય નહોતી, એટલે એ વાત ન કરી, ને કહીએ કે રોસલોય લાવો. ક્યાં ગયા પ્રશ્નપ્રિય જતા રહ્યા ને અમારે, એટલે કહેવાનું શું એવું માગે ત્યારે રોસલોય લાવો. અમારે તો એ હિસાબે ના આમ નહીં આવે કે પધરાવણી રોસલોય તો જ પધરાવણી આવેગા. હા, અને જો એ નહીં લાગેગા તો કોઈ પાપ લાગેગા. ત્યારે સંત કો એસા ચલાવ્યો તો કેટલા કષ્ટ હોતા એમ કરીને વાત કરે, ત્યારે એ સાંઈ કે સંતની વાત નથી. સંત લાય લાડુ ને જોડ ગાડું તે પહેલાં સંતો એવું કરે કે આમ કે રસોઈ લાય જલ્દી ચાલ, અને બપોર થઈ છે બહુ તાપ પડી છે, ગાડું જોડી દે ચાલ લઈને મૂકી દે. એ સંતના લક્ષણ નથી. તનકી ઉપાધિ તજે સોય સાધુ, શરીરની એને કોઈ પરવા જ ન હોય. યોગી બાપાને જોયું શાસ્ત્રી મારે શરીરની કોઈ પરવા કરી નથી. એ હરિભક્તોને માટે મંદિરો કરવા માટે, આ સેવાઓ કરવા માટે, આ ઉપાસના પ્રવર્તવા માટે એમને શરીરને જોયું નથી. રાત દિવસ દીવોની દાંતની આપણે વાતો કરીએ છીએ, યોગી મારને 18 રોગ હતા શરીરમાં, 18 રોગ, પેશાબની તકલીફ, ઊંઘની તકલીફ, ગોળીઓ લેવી પડે. હવે આપણે જોતા હતા બીજાને ગોળીઓ કાઢે અને એમને ગોળીઓ લેવાની, જેમ પોતે લેતા હતા જોગી બાપા પોતે ગોળીઓ લે અને લ્યો કે દ્રષ્ટિ કરો, દ્રષ્ટિ કરો મટી જાય. પછી હા બેઠા આ દ્રષ્ટિ કરો ગોળી ઉપર કે મારું દર્દ મટી જાય. એટલે આવી બધી ઉપાધિઓ લઈને ફરતા, પણ કેવું ને દેહને કોઈ પરવા નહીં. આપણે ભક્તિ તના જ્યાં પૂરવું મટ્યા દેહની પરવા નથી, આ કીર્તન હોય ગાયું શાસ્ત્રી મારાનું. આવી રીતે જબરદસ્ત કે દેહની કોઈ પણ પરવા કર્યા સિવાય એમને એ સાધુનું લક્ષણ છે. આ પ્રમાણે ભગવાન ભજવા ને ભજાવવા એ સિવાય બીજું કોઈ કાર્ય નહીં. ભલે એના માટે શરીરને કષ્ટ પડે, ઉપાધિ થાય, ક્લેશ થાય, તો પણ એને કોઈ પરવા કરી નથી. એ નામ સાધુ છે. એને કાંઈ બીજું પોતાને ભલે આ દુનિયાનું બીજી ત્રીજી વસ્તુઓ ના હોય, પણ ભગવાનને માર્ગે ધરાવવા, ધર્મને માર્ગે રહેવું, આજ્ઞાને ઉપાસના બે દ્રઢ પાડવું, ત્યારે એ સંતના લક્ષણ છે. ત્યારે એ રીતે આપણે જોયા છે કે યોગીજી મહારાજ શાસ્ત્રી મહારાજ એવા જબરદસ્ત હતા કે જેમને આ રીતે કાર્ય કર્યું છે. તમારે કે શાસ્ત્રોમાં સંતના પણ લક્ષણ હોય અને ભગવાનના પણ લક્ષણ હોય છે. માટે શાસ્ત્રે કરીને નિશ્ચય થાય તે અચળ રહે છે. એ અચળ રહે છે, પછી ચડ ચાલતો નથી,
અચળ એટલે કોઈ દિવસ ચડે નહીં, ફેરફાર ન થાય અંદર. પછી ભગવાન હશે કે નહીં હોય, પછી કોઈ આવીને વાત કરે તોય ભલે, કાંઈ બ્રહ્મા જેવા આવીને વાત કરે ને ભરમાવા આવે ને કે જો આમ નથી આમ નથી, એવું ભરમાવા કેટલાક માણસ આવે કે જો તમે જોયું હા હા એમ, પછી એવું કરે ભરમાવી દે તમે આપણે વાત કરતા પણ જો આમ ફેરફાર થઈ ગયો, એટલે એવું ભરમાવી નાખે પણ કે ભરમાવે તો ભરમાય નહીં. અને શાસ્ત્ર વિના પોતાને મને કરીને જે નિશ્ચય કર્યો હોય તે નિશ્ચય ટળી જાય છે. તે ટળી જાય પોતાના મનથી પોતે કરીએ ગોઠવણી કે આ રીતે આમ હોય એટલે આપણે જાણ્યું બહુ રીતના કે આમ જો આમ થઈ જાય એટલે આપણા શરીરના કેટલાક તકલીફો હોય છે, માનસિક રીતે આપણે આ પૈસાની હોય છે, વ્યવહારની હોય છે, એટલે આવી બધી વાતોથી આપણે જાણ્યું કે હો હો બહુ માણસો ભેગા થાય છે, આ તો બહુ મોટા મહાત્મા. પણ બહુ માણસો ભેગા થાય એટલે મોટા મહાત્મા છે? ના હોય એની પાસે કોઈ દળ એકલા જ બેઠા હોય તો શું થાય? બહુ માણસો દેખીને એટલે આના કરતાં બીજા માણસો ઘણે ઠેકાણે બહુ ભેગા થાય. આપણે આ હોલ ભરી જાય પણ આ હોલ ભરી જાય એનાથી બીજા માણસો ટોળે ટોળા થાય. એક તો એક્ટર હોય ને તેને જોવા માટે માણસો દોડે છે ને દોડતા, મોટા મોટા નેતાઓ આવે છે તો લાખો માણસો ભેગા થાય, આપણે તો એટલા થયા નથી. એટલે શું કે મોટા મહાત્મા થઈ ગયા એ સંતનું લક્ષણ નથી. માણસો એમ નિશ્ચય કરે કહો બહુ માણસો ભેગા છે એટલે બહુ મોટા આવે, એવા ટોળે ટોળા તો ઘણો આવે છે, કારણ કે સિંહના ટોળા હોય કંઈ બકરાના ટોળા હોય બધા, એટલે એમ ભગવાનનું વસ્તુ જ જુદી છે, એની વાત જ જુદી છે. એટલે કદાચ ના પણ હોય ને હોય ખરા, એટલે એ સંતનું લક્ષણ છે. આપણે એવી માન્યતાઓ કરી કે લાખો માણસો ભેગા થઈ ગયા એટલે બહુ મોટા થઈ ગયા, પણ સાહેબ એવું તો બધું દુનિયામાં ઘણું હોય છે એટલે એની બહુ મહત્તા વિશેષતા નથી. પણ ભગવાનને માર્ગે પોતે કેટલા ચાલે છે, ધર્મમાં કેટલા છે, ભગવાનની ઉપાસના કેટલી રાખે છે અને આ રીતે પોતાના ભગવાનને માટે કેટલી વસ્તુ છે એ સંતના લક્ષણ છે. અને વળી ધર્મની પ્રવૃત્તિનું જે કારણ છે તે પણ શાસ્ત્ર જ છે. તે શાસ્ત્ર છે, ધર્મની પ્રવૃત્તિ પણ એ શાસ્ત્રમાંથી જ થાય છે આપણને. અને જેણે શાસ્ત્ર કોઈ દિવસ સાંભળ્યા જ નથી એવા જે અજ્ઞાની જીવ તેમને વિશે પણ માં બેન દીકરી અને સ્ત્રી તેની વ્યક્તિરૂપ જે ધર્મની મર્યાદા તે આજ સુધી ચાલી આવે છે. બસ આમ ધર્મ મર્યાદાઓ છે પણ શાસ્ત્રમાંથી માર્ગ ચાલી આવે. હવે કોઈ શાસ્ત્ર ન બન્યો હોય એને ક્યાંથી ખબર કે આ ધર્મ મર્યાદા શાસ્ત્રમાંથી આવી છે? એને ખબર જ ના હોય ને ભણેલો ના હોય તો. પણ મારે કે એમાં જે આપણે માં કહીએ છીએ, સ્ત્રી તો બધા હરખી છે ને, પણ એકને માં કહીએ છીએ, એકને પત્ની કહીએ છીએ, એકને બેન કહીએ છીએ, એકને દીકરી કહીએ છીએ, આ બધું ક્યાંથી આવ્યું? એ શાસ્ત્રોમાંથી જ વાત આવી કે આ ધર્મ છે, કે આની સાથે વ્યવહાર થાય, આની સાથે માનો વ્યવહાર થાય, આની સાથે બહેનનો વ્યવહાર થાય, આની સાથે દીકરીનો વ્યવહાર થાય, આની પત્નીનો વ્યવહાર, એ બધું આવ્યું કેમ? એ શાસ્ત્રમાંથી જ આવ્યું છે. એ ધર્મ એ વસ્તુ ત્યાંથી પણ આપણને આવે છે. એટલે આપણે ભલે શાસ્ત્રો ના જાણતા હોય પણ આ રીતે વાત જે સમજીએ છીએ એ શાસ્ત્રની રીતે જ છે. એટલે ધર્મ પણ શાસ્ત્રમાંથી આવેલો છે, તેનું કારણ પણ શાસ્ત્ર જ છે. એનું કારણ પણ શાસ્ત્ર છે, કારણ કે શાસ્ત્રમાં બધો આપણને સમજાવવામાં આવ્યું છે, ધર્મ મર્યાદાઓ આપણને સમજાવવામાં આવી છે, એટલે એ રીતે આપણે સમજીએ છીએ ને એ રીતે આપણે વર્તીએ. ભલે આમ શાસ્ત્રને બધું સમજતા નથી પણ આ શાસ્ત્રમાં આવેલી વાત છે એ આપણા અંદર પડી છે ને એ રીતે આપણે વર્તીએ છીએ. કેમ જે શાસ્ત્રમાંથી કોઈ કે પ્રથમ એવી વાત સાંભળી છે તે પરંપરાએ કરીને સર્વે લોકમાં પ્રવર્તી છે, માટે જેને ભગવાનનો નિશ્ચય થઈને ટળી જાય છે તેને તો શાસ્ત્રના વચનની પ્રતીતિ જ નથી. પહેલો એને શાસ્ત્રની પ્રતીતિ ના હોય એટલે નિશ્ચય પતી જાય. પોતાના મનસ્વી રીતે મેં કહ્યું ને આવી રીતે વિચાર કર્યો હોય કે આ રીતે બધું હોય એટલે ભગવાન, આ રીતે હોય એટલે સંત, માણસો ભેગા થાય આ છે તે છે કંઈ દેખાડે એટલા બધા, એને પણ મારે કે એ કંઈ છે નહીં. શાસ્ત્રની રીતે કર્યો હોય તો ફેરફાર થાય નહીં, એ તો કેવળ મનમુખી છે અને નાસ્તિક છે. એ તો મનમુખી ને નાસ્તિક કહી દીધો મહારાજ. અને જો શાસ્ત્રની પ્રતીતિ હોય તો કોઈ ગાળે પરમેશ્વરથી વિમુખ થાય જ નહીં, કોઈ ગાળે થાય નહીં માર્ગ. અને જો શાસ્ત્રમાં પહેલાં પહેલી પ્રતીતિ, આપણે શાસ્ત્રોમાં જ પ્રતીતિ નથી, આપણા શાસ્ત્રો એટલે કાં તો હંબક આ તો ખોટું. આજના જમાનામાં વિજ્ઞાનના જમાનામાં બેઠેલા માણસો આ બધી વાતો બહુ સમજાય નહીં એટલે તરત જ ખોટું કહી નાખે. બરાબર થવું જોઈએ કે આ ચોપ ડાબી એટલે ઇલેક્ટ્રિક થવી જોઈએ લાઇટ તરત જ, એમ અહીં આયા માળા ફેરવી જોઈએ એટલે કોઈ દુઃખ રહેવું જ ના જોઈએ, બધું સારું જ થઈ જવું જોઈએ, પૈસાના ઢગલા થઈ જવા જોઈએ. હવે આપણે એવી ચમત્કાર માણીને કામ કરીએ કે લાઇટ દાબન જોઈએ તરત જ આ ભૂંગરામ બોલ્યા મોટો અવાજ થઈ ગયો તરત જ એમ થઈ જવું જોઈએ આપણે એમ. પણ એની પછવાડે આપણી સાધના કેટલી છે ખબર પડે તો ક્યાંય ઇલેક્ટ્રિક ઉત્પન્ન થઈ ત્યારે માણસે કેટલી સાધના કરી છે, કેટલા વર્ષો ગયા છે, ત્યાર પછી એને આ સફળ થઈ છે વાત. એમ એટલી પ્રયત્ન કર્યો આપણે કે ભગવાનને મેળવવા માટે, આત્માને જોવા માટે, આ બધી વસ્તુનો આપણે પ્રયત્ન કર્યો નથી, થઈ જવું જોઈએ, દેખાઈ જવું જોઈએ, અમારું કામ થઈ જવું જોઈએ. પણ ભાઈ તમે પહેલી સાધના કરો આ ઇલેક્ટ્રિક કરવામાં, એને કેટલી સાધનાથી પછી લાઇટ થયું તરત. એમને એમ થયું સૂર્ય ચંદ્ર ઉપર ગયા કંઈક દાડે પહોંચી ગયા, લાખો રૂપિયા ખર્ચવા પડ્યા, માણસો કેટલા ગયા ને ત્યાર પછી મોઢ ઠેઠ પહોંચ્યા કેટલા વર્ષે, ત્યારે એટલો પુરુષાર્થ પ્રયત્ન એને જ્યારે કર્યો વર્ષો પછી, કેટલો મોટો ભોગ આવ્યા પછી એને આજે ત્યાં ચંદ્રમાં પહોંચ્યા અત્યારે પહોંચી જાય માણસ,
એવી રીતે આ પણ ભગવાન સુધી પહોંચવામાં આપણા ઋષિ મુનિઓએ કેટલો બધો પોતાનો ભોગ આપ્યો છે, અને ત્યાર પછી એમને આત્મ સાક્ષાત્કાર, પરમાત્માનો સાક્ષાત્કાર કરીને આ શાસ્ત્રો રચ્યા છે. વ્યાસ ભગવાન પોતે રચેલી આ વસ્તુ છે. ભગવાન શ્રીજી મહારાજ આ વચનાવત બોલે છે કે એ કંઈ ખોટું હોય, એમને શું સ્વાર્થ કે આપણને ખોટે માર્ગે ચડાવી દેવા હોય, કેવડી વાત સમજ. પણ પેલું કે આપણે આજના વિજ્ઞાનમાં જીવતા હોય એટલે આ શાસ્ત્રો બધા ખોટા છે માની આપણે, કે આવું તો કંઈ બનતું છે, આવું કંઈ થતું છે. પણ છે, સાચી જ વાત છે. આપણે એમાં પ્રતીતિ રાખો તો તમને એનો લાભ થશે. દરેકમાં પ્રતીતિ છે ને. આપણે અહીંયા લંડનમાં આપણે આવ્યા છીએ, અમે આફ્રિક ત્યાં દેશમાં જઈને વાત કરીએ, ભાઈ લંડનમાં આવું છે ને તેવું છે ને બધા માની લે. એમને કંઈ જોયું છે લંડન કે આ ત્યાં શું છે ને કેમ છે? કોઈ માણસ જોયું જ નથી, એવા ગામડામાં રહેનારા માણસ હોય. પણ આપણે વાત કરીએ તો એ લોકો માને છે, કહે છે ત્યાં આવું જ છે બધું, લંડન આવું મોટું શહેર છે, રોડ છે, રસ્તા છે, આવું ત્યાં બીજું ત્રીજું આવું સત્સંગ બધી વાત કરીએ. એ લોકો જોયો નથી પણ છતાં માને. સાથે કે એને આપણે બોલીએ એમાં આપણામાં પ્રતીતિ છે ને કે આ ત્યાં જઈને જ આવ્યા છે, એટલે ચોક્કસ વાત સાચી છે. જો નથી જોયું, આપણે અમેરિકા નથી જોયું કેટલા ભાઈ, તો અમેરિકા જઈને કોઈ માણસ આપણને વાત કરે તો આપણે પ્રતીતિ થાય કે નહીં, બરાબર છે? માણસ કહે છે સાચું છે, કેવું ત્યાં બધું છે, જોયું નથી છતાં માનીએ છીએ, પ્રતીતિ છે. એમ આ શાસ્ત્રોની વાત છે એ જે લખનાર માણસો અનુભવી હતા. ચંદ્ર ઉપર રોકેટ ગયું આપણે જોયું છે કોઈ? ચંદ્ર ઉપર માણસો ઉતર્યા અને ત્યાં ફર્યા હર્યા, આ બધું આપણે કોઈ જોયું છે? આપણે નથી જોયું. એ જોનાર, જે પ્રયોગ કરનાર માણસ, એને એ બધી પોતાની મશીનરીથી બધું જોયું અને એને વાત એ બધી બહાર પાડી, એટલે આપણે પ્રતીતિ થઈ ગઈ કે નહીં ભાઈ, એ જે માણસ જે આવો વૈજ્ઞાનિક હતો એને જે આ પ્રયોગ થયો અને એને બધું કાર્ય બરાબર જ છે, અને એને પ્રતીતિ આપણે ચોક્કસ થઈ ગઈ કે એક જઈને આવ્યા અને હકીકત વસ્તુ છે. એમ આપણે જોયું નથી પણ છતાં આપણને પહેલાંની અંદર પ્રતીતિ છે, એટલે વાતને આપણે સત્ય માની. એમ શાસ્ત્રો છે એમાં લખેલી વાતો છે એ આપણે જોઈ નથી. આપણે આ પ્રમાણે એ શાસ્ત્રોમાં લખનારા જે પુરુષો છે એમને સાક્ષાત્કાર થયેલો છે અને એ જોઈને એ અનુભવની વાત એમને લખી છે, માટે વાત સાચી છે. એટલે એટલી જો પ્રતીતિ આપણને આવે તો આપણે ભગવાનનો નિશ્ચય બરોબર થાય. પણ શાસ્ત્રો જ્યારે ખોટા માને તો ભગવાનનો નિશ્ચય ક્યાંથી થાય? એટલે મારે કે શાસ્ત્રોમાં જેને પ્રતીતિ આવી છે અને એનાથી ભગવાનનો નિશ્ચય જેને થયો છે, કોઈ દિવસ ફેરફાર થાય નહીં. એટલે પહેલી તો એમાં પ્રતીતિ જોઈએ. આ તો શાસ્ત્રોમાં શ્રદ્ધા નથી, આપણા શાસ્ત્રોમાં આપણને શ્રદ્ધા નથી. લો, કારણ કે શાસ્ત્રમાં તો અનંત જાતના ભગવાનના ચરિત્ર છે, ચરિત્ર છે, માટે પરમેશ્વર ગમે તેવા ચરિત્ર કરે પણ શાસ્ત્રથી બારણે હોય જ નહીં, હોય જ નહીં. માટે જેને શાસ્ત્રના વચનનો વિશ્વાસ હોય તેને જ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય અડગ થાય છે, અડગ થાય છે, ડગી ન જાય એવો થાય, અરે, અને કલ્યાણ પણ તેનું જ થાય છે, તેનું જ કલ્યાણ થાય. નિશ્ચય આવો પાકો રહે એનું કલ્યાણ થાય, પણ ડગી જાય એનું ક્યાંથી થાય? અને તે ધર્મમાંથી પણ કોઈ કાળે ડગે જ નહીં. એ પણ ધર્મમાંથી કોઈ દાળ ડગે. ભગવાનની જે આજ્ઞા ધર્મ છે એ શાસ્ત્રમાંથી જો એ રીતે સમજો હોય તો એ પણ ડગે નહીં. ઇતિ વચનામૃતમ. એવી રીતે સારંગપુર પ્રકરણનું 13મું વચનામૃત થયું. સહજાન સ્વામી મહારાજ શ્રી પતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. મંદિરમાં જે એક મહાત્માઓ આવ્યા છે એટલે કંઈક આપણને આમ છક્કા પંજા તીરી કંઈક મોટરો કંઈક વિષય કંઈક બધું આપી દે. હવે એવી આશાએ આપણે આવ્યા હોય ને વિવેક સાગર કાપીને જ મૂકી દીધું ધળ લઈને કે આ બધું જ ખોટું છે, હવે એ કેમ કરીને ઘરે ઉતરી જાય? કારણ કે આ તો મહાત્માઓ પાસે જવાનું કારણ શું કે કંઈક આપણને લાભ આ દુનિયાનો મળી જાય, કંઈક આપણને આ બધું સારું થઈ જાય, એવી ભાવનાઓથી માણસો બહુ દોડાદોડ કરતા હોય. એટલે બરોબર, પણ કહેવાનું છું કે આ તો જે આપણે કહે છે ને ગયા તંબળવા ને બેહાડ્યા દળવા, એવી વાત છે કે કંઈક આશાએ ગયા હોય ને આ બધી આશાઓ માત્ર તોડી નાખે, મિનારા માત્ર તોડી નાખે. માણસ તો બહુ મોટા મિનારા તણી ચણી ચણી આવતા હોય કે કંઈ કામ મળશે ને તેમ મળશે ને થશે ને ફલાણું ઢીકનું, પણ ખરેખર એ જ્ઞાન આપણા જીવનમાં દ્રઢ થાય તો શાંતિ સુખ. ભગવાનનું જ્ઞાન છે એ સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે, અને એ જ આપણે પ્રાપ્ત કરીએ ત્યારે જ આપણને ખરેખર શાંતિ થાય છે. અને તે કરવાનું આ છે, દરેક આપણે મૂકવાનું છે. નિષ્કાન કંઈ સમજીને મૂકો તો સારું ઘણું, નહીં તો મૂકાવશે જમજી. એમ આપણે જો સમજીને આ વસ્તુ નહીં સમજીએ નહીં મૂકીએ તો અંતે આપણે મૂકવું જ પડશે. મૃત્યુકાળ જ્યારે આવશે ત્યારે કહેવાય છે કે આ બધું લઈને હું જઉં છું. પેલા યમરાજાના દૂતો આવશે કે તમે ઉભા રહ્યો ભાઈ જરા,
મારું આ બધું વ્યવસ્થા કરી લઉં, જરા લઈ લઉં, કાંઈ નહીં લેવા દે. તમે જ્યાં બેઠા છે ને જ્યાં ફરતા હશે ને જ્યાં હશે ત્યાંથી જ ઉપાડી લેશે. એક મિનિટ એક સેકન્ડની પણ વાર નહીં લાગવા દે. એટલે આપણે એક સમજણથી જ મૂકવાની વાત છે, જ્ઞાનથી જ સમજવાની વાત છે. બધું છે એમને એમ જ છે, એમને એમ જ રાખવાનું છે. પણ એમાંથી આપણી આસક્તિ ટળી જાય, અમને અહમને મારાનો ભાવ કરી જાય, એટલું જ જ્ઞાન આપણે શીખવાની વસ્તુ છે. જો એટલું આપણા જીવનમાં દૃઢ થાય તો આ કોઈ વસ્તુ આપણને બહાર ના કરે. ભલે આપણી પાસે લાખો રૂપિયા હોય કે વેપાર હોય કે બધી વસ્તુ હોય. જનક રાજાની જે વાત કરી પહેલાં જ એમને સ્વપ્નની, કે રાજા પાસે બધું રાજ હતું, પણ એને જ્યારે અષ્ટાવક્ર ઋષિ મળ્યા એને જ્ઞાન આપ્યું કે સ્વપ્નવત સંસાર છે, આ સ્વપ્નની જે તે દેખ્યું બધું ખોટું છે, એવું જાગૃતમાં તારે સમજવાનું કે આંખ મીંચતા બધું ખોટું છે. આટલી સમજણ આપણે કરવાની છે. એમાં રહીને આપણી આસક્તિ એમાંથી આપણી નીકળી જાય, એ આ જ્ઞાન છે. કે સ્વપ્નવત સંસાર અષ્ટાવક્ર ઋષિ એને એ જ વસ્તુ સમજાય કે આ બધી જ વસ્તુ નાશ પામી જાય છે. એ દ્રષ્ટિથી રાજા રાજ કરતા તો એને કંઈ બાદ આવ્યો નથી. મહારાજના વખતમાં પણ એવા ભક્તો એ રીતે પોતાનો વ્યવહાર સંસાર કરતા તો એને બાદ નથી. એટલે સ્વાય કંઈક જ્ઞાને કરીને સ્થિતિ સમજણથી આપણે આ સ્થિતિ કરવાની છે. કંઈ આ બધું મૂકીને, ઘરબાર મૂકીને, જંગલમાં જઈએ, પર્વતમાં જઈએ, ગુફામાં જઈએ, એ કંઈ ત્યાં જવાથી આ વસ્તુ નથી પ્રાપ્ત થતી. પણ એ તો એવા સાચા પુરુષોના સમાગમથી આવી એક સ્થિતિ આપણને પ્રાપ્ત થાય તો જગત ખોટું થાય. બાકી તો ગુફામાં જઈને બેઠા હોય તો જગત બધું ભેગું છે. મન એવું મનુષ્યાનામ કારણ બંધ મોક્ષયો, કે મન બધું ભેગું છે. મન એ મોક્ષનું પણ કારણ છે અને બંધનનું પણ કારણ છે. આપણું મન છે એ જો આપણે ભગવાનની અંદર પ્રવૃત્તિ, ભગવાનનું ભજન ને કટ્ટર ને બીજું ત્રીજું બધું કરીએ તો એનાથી આપણો મોક્ષ થાય. એનું મન જગતમાં આપણે વિષય ભોગની અંદર બધાની અંદર જો જાય તો એ મનથી આપણું બંધન થાય. એટલે મન છે એ મનુષ્યના બંધનનું કારણ છે અને મોક્ષનું પણ કારણ છે. એટલે મનને એ રીતે નિર્વિકાર કરવાનું છે કે આ બધું નાશવંત ને તુચ્છ છે અને કાંઈ મન સાર નથી. એટલી સમજણથી જો આપણે એ કરીએ તો ભગવાન એટલા કહ્યું કે આ પ્રમાણે જેને મન જીતું એને જગત જીતું, જગત જઈને કે મનોહી એના, કે જેને મન જીતું એને જગત જીતું છે. આ એ મનને જ આપણે વશ કરવાની વાત છે. કે આપણું મન બહુ લાલચવાળું, અહીં જ્યાં જોઈને આને આમ દેખાય એટલે તરત લલચાઈ જાય, તરત એમાં આકર્ષણ થાય, એનો વિચાર આવી જાય, સંકલ્પ આવી જાય. પણ જો આપણે એક સમજણથી આ જાણ્યું હોય કે આ બધું એકદમ નાશવંત છે અને મૂકવાનું છે, પછી એ માણસને બધી રીતે જેમ કોઈ વસ્તુમાંથી નિરાશા થઈ જાય, પછી કોઈ લાલચ રહેતી નથી, એમ આપણે એક સમજણથી જ્ઞાનથી છે છતાં નથી, એટલું જ ભાવના આપણા જીવનમાં દ્રઢ થવી જોઈએ કે છે છતાં નથી. બસ આવી વસ્તુ આપણે સમજાય તો આની આ જ વસ્તુ છે, એમાં રહેવા છતાંય બંધન ના થાય. એટલે એવું મન છે એને જ આપણે એ કરવાનું છે કે ભગવાન તરફ કરવાનું છે. બસ મનથી વ્યવહાર સંસાર બધું છે, પણ એની આસક્તિ અંદરની જાય એટલો આપણે વિચાર એક સમાગમથી દ્રઢ કરવાનો છે. શ્રીજી મહારાજ છેલ્લા 39 વર્ષમાં કહ્યું કે અહમ મત્વ માયા થકી રક્ષા કરજો. ભગવાન પાસે આપણે એટલું જ માગીએ છીએ, કારણ આપણને એક અહમ બહુ આવી ગયો છે કે હું મારા જેવો કોઈ દુનિયામાં નથી, આવો એક અહમ બહુ છે. અને એ અહમને લઈને આમ બધું થાય છે કે એને કોઈ કંઈક થાય તો એને માટે કેટલું આપણે કરીએ છીએ. એટલે અહમ એટલે આ શરીરનો અહમ છે કે આવું શરીર છે, અને શરીરને અહમને લઈને આપણે બધું સુખ દુઃખ મમતા મારું તારું પ્રપંચ બધું થયા કરે. એક એના સુખને માટે, શરીરના સુખને માટે. બસ આ શરીરના સુખનો જો વિચાર કરીએ તો રહેવાનું નથી, હકીકત વસ્તુ છે. એ છૂટી જ જવાનું છે અને આ બધું એ રહી જવાનું છે. એ પણ આપણે જાણીએ છીએ કે હજારો માણસો ગયા છે તો આપણે ક્યાં રહેવાના. એટલે એ અહમ છે શરીરની અંદરનો, કે આને લઈને આપણે જે આ બધું કરીએ છીએ, જે શરીરના સુખને માટે સાચું ને ખોટું ને કેટલું બધું આપણે કરવું પડે છે અને એને માટે આપણે બધી વસ્તુ કરીએ છીએ, તો એ અહમને લઈને થાય છે. કે શરીરની અંદરની આપણી એક ભાવના છે કે મારો શરીરને સંપૂર્ણ સુખ મળવું જોઈએ, મારા જેવું સુખ કોઈને હોવું ન જોઈએ, મારાથી કોઈ સર્વશ્રેષ્ઠ હોવો ન જોઈએ, મારા જેવું કોઈના હોવું ન જોઈએ. આવી આપણી બધી ભાવનાઓ લઈને આપણે આ વસ્તુ જે મેળવવાની છે મેળવી શકતા નથી અને એનો લાભ લઈ શકતા નથી. એ અહમનો ત્યાગ આપણે કરવાનો છે. સાથે મમત્વ, આ સગા સ્નેહી મારા છે એટલે એની વિશે મમત્વ થાય. પણ હું ને મારું જેમાંથી નીકળી ગયું એમાં ભગવાન સિવાય કોઈ રહેતું નથી. હું નથી ને મારું નથી, હું ભગવાનનો છું, ભગવાન મારા છે. બસ આ જેટલી આપણને એક માયા છે નડે છે, હું ને મારું, એ મારે કે હું અમમત્વ થકી માયા થકી રક્ષા કરજો. નિષ્કાન સ્વામી પણ કહ્યું કે મહાબળવંત માયા તમારી જેને આવરી આનર નારી, એ માયા મને ન નડે એવું વરદાન દીજીએ આપે. નિષ્કાન સ્વામી ભગવાન શ્રી મારા પાસે આ બધા હરિભક્તોએ માગણી કરી કે આ માયા જ નડે છે આપણને. એટલે હું ને મારું બે માયા છે. માયા એટલે
પૈસો ટકો બૈરા આપણે બધી વિષય બધું માયા કહીએ છીએ એ બધું તો છે, પણ એની માયા એ રીતે માયાનો અર્થ નથી. એના એ જો ભગવાનના કામમાં હોય તો માયા નથી. આપણા પૈસા ભગવાનના કામમાં, સારા કામમાં, સમાજના કામમાં, પરોપકારના કામમાં આવે, માયા નથી. આપણું કુટુંબ પરિવાર ભગવાનની સેવાના ઉપયોગમાં, દાદા ખાચરનું આખું કુટુંબ ભગવાનની સેવા, તો એક માયા નથી. એ આપણે નડતરૂપ ના થયું, આપણને ભગવાનને ભજવામાં એમાં એ નડતરૂપ નથી થયું. આપણું દેહ પણ નડતરૂપ નથી, તો એ માયા નથી. એમ એ માયા નથી. માયા કે જે ભગવાન ભજવામાં આડું આવે એનું નામ માયા. બસ એ પછી સ્ત્રી હોય, પુત્ર હોય, પૈસા હોય, બંગલા, ગાડી, દેહ, કોઈ પણ વસ્તુ હોય, એ માયાનો અર્થ જ એવો સમજાવે છે. આપણે કહીએ સ્ત્રી એક જ માયા, એટલે એમ એ એક સ્ત્રી સ્વરૂપની માયા એ વસ્તુ નથી, પણ એ ભગવાન ભજવામાં કોઈ પણ વસ્તુ આડી આવતી હોય એ માયા છે. અને એ માયાથી આપણું રક્ષણ ભગવાનની પાસે કરીને માગવાનું, તે અહમને મમત્વ એ રૂપ માયા છે, એને લઈને આપણે બંધનમાં રહીએ છીએ, એને લઈને આપણે રાત દિવસ ખોટું સાચું થાય. પણ જે વસ્તુમાં તમને પોતાનું નહીં મનાય એમાં કોઈ દિવસ દુઃખ નહીં થાય, કે આ બંગલો આપણા કરતાં બીજાનું મકાન બહુ સુંદર ને સારું હશે, પણ એ નાશ થઈ જાય તો આપણને જરાય ધક્કો ના લાગેલો. સારામાં સારો પેલેસ હોય, એની ખૂબ રચનાને સરસ રીતની બધી ગોઠવણી ફર્નિચર હોય, પણ એમાં આપણને એક જરાય ધક્કો ના. પણ આપણું એક નાનામાં નાનું મકાન હોય તો તરત આંચકો લાગે, મારું મકાન બળી ગયું, મારું નુકસાન થઈ ગયું, કારણ કે એમાં મારું મનાવ્યું છે એટલે દુઃખ થયું, પેલું આપણું નથી, આપણા કરતાં સારું છે કે નહીં, એને આપણે માન્યું નથી એટલે દુઃખ નહીં થાય. એટલે એટલી સમજણ આપણે રાખવાની છે કે આપણું આ જે જોઈએ છે એ આપણું જે માન્યું છે પણ આપણું નથી, દેહ પણ માન્યું છે પણ દેહ પણ મારું નથી, એ પણ ચાલુ જવાનું, કોઈ વસ્તુ આવવાની નથી. આટલી એક સમજણ ને માન્યતા જો આપણને જીવનમાં થાય તો સ્વાય કહે છે કે આપણને અહમ મહત્વના ઘાટ ટળી જાય, અને એક ભગવાન સંબંધિત વિચાર હંમેશને માટે આપણને રહે, એટલે એને લઈને કોઈ બંધન ના થાય. કારણ કે આપણા દેહ જેવું બધાનો દેહ છે, આપણને કંઈ વાગે તો તરત આપણને કેટલું થઈ જાય છે, બીજાને વાગ્યું હોય તો કે વાગે એમાં કંઈ નહીં, પણ એને તારા એવું દેહ છે એમાં શું વાંધો, પણ એના દેહને કોઈ પણ વસ્તુ થાય તો આપણને જરાય દુઃખ થાય નહીં. મોટો રાજાનો કુંવર હોય ને રાજા પોતે હોય ને તો આપણે કંઈ નહીં, ખરખરો બોજો કંઈ નહીં, રાજા તો ઠીક, પણ આપણને જ્યારે થાય છે ત્યારે બહુ જ દુઃખ થઈ જાય છે, બહુ વસ્તુ લાગી જાય છે, બહુ એની અંદર આપણે થઈને, એના માટે હજારો આપણે ઉપચારો કરીએ છીએ, બીજાને જોઈએ તો આપણા મનમાં કંઈ થાય નહીં. એટલે આવી એક મમતાને લઈને, દેહને સંબંધના મમતાને લઈને આપણે સાચું ને ખોટું પ્રપંચ કરીને આપણે બધું કરીએ છીએ ને ભગવાન ભૂલીએ છીએ. પણ ભગવાન એ જ કહે છે કે આ ને હું ને મારું બે વસ્તુ આપણી નથી એટલું સમજીને તમે કરો તો તમને સર્વત્ર દ્રષ્ટિ સારી રહેશે. તમારો આત્મા એવો સર્વનો આત્મા દેખાય, તમારું શરીર એવું સર્વનું શરીર છે, જેને કહે છે ને આપણે આખું વિશ્વ, આપણું કુટુંબ જ્યારે વાત કરીએ છીએ એ કઈ રીતે આ દ્રષ્ટિ થાય તો જ, કે આપણું શરીર એવું સામાનું છે, આપણી મિલકત એવી સામાની છે, આપણું પરિવાર એવો સામાનો પરિવાર, આ બધો પરિવાર આપણો જ છે, બસ પછી એક વસ્તુ એમાં આવી જાય. પણ એ આવી જ્ઞાન ને સમજણ દ્રષ્ટિ એ જનકને જેમ અષ્ટાવક્રથી પ્રાપ્ત થઈ, પરીક્ષિતને જેમ સુખદેવજીથી પ્રાપ્ત થઈ, સુખદેવજીએ જ્યારે એને જ્ઞાન આપ્યું ત્યારે એ પ્રાપ્ત થઈ છે, ત્યારે એને આ જગત છૂટી ગયું છે, મમતા છૂટી ગઈ છે, દેહનો ભાવ છૂટી ગયો છે, એ સિવાય છૂટે એમ નથી. એટલા માટે આપણે સમાગમની આવશ્યકતા શાસ્ત્રોમાં કહી છે કે આપણું અહમને મમત્વ, આપણું જગત કાઢવા માટે જેનું જગત ગયું છે એવાનો સમાગમ હંમેશા હોય તો જગત જાય, જેમાં જગત નથી એવાની પાસે જઈએ તો આપણું જગત જાય, બીજા પાસે જઈએ તો કંઈ મળે નહીં, થાય મળે જાય પણ નહીં. આપણે બંધનમાં છે તો બીજાનું બંધન છૂટેલા પાસે જઈએ તો બંધન છોડી શકે, પણ બંધનવાળા પાસે બંધન જાય તો છૂટે નહીં. બંધે કો બંધો મિલે તો છોડન કરો, બંધે કો નિર્બંધ મિલે તો પલમે દે છોડાય, નિર્બંધન પુરુષો જો મળી જાય તો આપણું બંધન શું, આ જગતનું, માયાનું, પ્રપંચ, દેહનું બધું બંધન છે, એ બંધનમાંથી છૂટવા માટે આપણે આ વસ્તુ, આ જ્ઞાન, આ સમજણ છે. એ પછી કોઈપણ દેશમાં રહેતા હોય, કોઈપણ સ્થાનમાં રહેતા હોય અને કોઈપણ વ્યવસાય આપણે કરતા હોય તો પણ આપણે બંધન ન થાય. આ આપણા હજારો એવા દાખલા આપણા ભાગવત રામાયણની અંદર આપણને જોવા મળે છે કે આવા ભક્તો સંપૂર્ણ રીતે વ્યવહાર વ્યવસાયમાં હોવા છતાં નિર્બંધન રહ્યા છે, કોઈ માયાનું આવરણ બંધન નડી શક્યું નથી, અને ભગવાનમય આખું જીવન જીવ્યા છે અને ભગવાને રાજી સર્વ પ્રકારે કર્યા છે, ક્યારે પણ એને આ મુક્ત વાર લાગે નહીં, સંસાર મુક્તા પણ વાર ના લાગે, છોડતા પણ વાર લાગે નહીં, અને બધું ભગવાન પરાયણ આખું જીવન એમનું હોય છે એવા આપણે જોઈએ છીએ. ત્યારે એક સમજણ કે આ એક વખત મૂકવાનું છે, હકીકત વસ્તુ છે, દેહને પણ છોડવાનું છે, બેની મમતા આપણા હૃદયમાંથી જવી જોઈએ. ભલે દેહને આપણે રાખીએ, સારી રીતે લાલન પાલન બધું જ કરીએ, પણ આ એક સમજણ સાથે હોય તો પછી આપણને એનું દુઃખ ન થાય, અને સહેજે એમાંની આસક્તિ કે ભગવાનનું ભજન સહેજે જ થયા કરે, સંબંધની મમતા પણ છૂટી જાય, ત્યારે એ સ્વાઈક આપણે કરવાનું છે. એટલે શ્રીજી મહારાજ કહ્યું કે અહમ મહત્વ માયા થકી રક્ષા કરજો, અને તમારા એકાંતિક જે ભક્તો એનો સંગ હંમેશા દેજો. આ સંગ જો હંમેશા હોય તો આપણને અનુસંધાન કાયમ માટે રહે, એ તો વાત કરીને પાછી ભૂલી જવાય, વાત કરીને અહીંયા મોટરમાં બેઠા એટલે તરત ચક્રાવો ચાલુ થાય.
કારણ કે આ માયા એવી જગત જબર વસ્તુ છે કે બાયનાથી બહાર નીકળ્યા એટલે તૈયાર થઈને ઊભી છે, પકડ છે આપણને, એટલે આપણો સંસાર આપણું કાર્ય પાછું આપણને વળગી વળી પાછું ભૂલી જાય. પણ સ્વાઈ કે આનો નિરંતર આલોચ ઘરે જઈને સુતા સુતા પણ કરવો કે વાત શું થઈ છે એનો જો વિચાર કરતા રહીએ તો કોઈક દાડો દ્રઢ થાય, એક શબ્દ જો પણ અસર થઈ જાય તો એ કામ થઈ જાય. ઓલા આપણે બધા શબ્દો કંઈ યાદ ના રહે, પણ ખેડૂત લોકો છે ચકમકને રાખે. આપણા દેશમાં તો અહીંયા તો કંઈ અમનો નથી, પણ લાઇટર કેપડું એવું થઈ ગયું બધું. પણ પહેલાં લોકો ખેડૂત લોકો આપણે જ્યારે આ દિશા સડીક આવું આયોજન કંઈક શોધખોળ નથી ત્યારે ખેડૂત લોકોને અગ્નિ પ્રગટ કરવો હોય ત્યારે રૂ થોડું રાખે અને એક પથ્થરનો કટકો રાખે અને એક લોખંડનો કટકો રાખે. પછી એને ત્યાં ખેતરમાં ગયા અને ક્યાં અગ્નિ તો થાય, પેલા કટકા સાથે પથ્થરની સાથે ઓલો લોખંડનો કટકો આમ કરે ને રૂ એની સાથે જોડે રાખ્યો હોય કે આમ આમ કરે એમાં તનખા નીકળે, અગ્નિ નીકળે. એ પથ્થરમાંથી ઓલો લોખંડનો કટકો ઘસાય એટલે અગ્નિના તનખા નીકળે, પાંચ પછી પાંચ પછી પાંચ પછી એમ દર વખત નીકળ્યા કરે. પણ એમાંથી બધા કેટલાય ખાલી જાય પણ એક જ તનખો રૂનેડી જાય, અગ્નિ પ્રગટ થઈ જાય, એનું કામ થઈ જાય. એમ આપણે સભામાં બેઠા છે એટલે બધા શબ્દો યાદ ના રહે, પણ એક જ શબ્દ આપણને જો યાદ રહી જાય તો સ્વાઈ કે આપણું કામ થઈ જાય. તુલસીદાસને એક જ શબ્દ લાગી કે જય શ્રી પ્રી થરામ સે એસી હરી સે હોય ચલે જાય વૈકુંઠ મેં તો પલા ન પકડે કોઈ. તુલસીદાસને એની પત્નીએ એક જ વાત કરી નાખી જ્યારે એને મોસાળ ગઈ પિયરમાં ગઈને ત્યાં પોતે જ્યારે ગયા છે ને રાત્રે જ્યારે મળે છે ત્યારે એક જ શબ્દ કે કાવી પ્રી તમને આ આરામ વસ્તુમાં છે, આ અંદર કેવી વસ્તુ છે, આ ઉપરનું ચામડું સારું છે પણ અંદર જુઓ તો માઉસ ને લોચા ને બધું છે ને, પાચ ને પરવું ને વિસ્ટાળ મૂત્રામાં બધું ભરેલું છે, આ ઉપરથી ખોલી નાખો તો તમને બેસવાનું જ મન ના થાય, બધા ઉઠીને હાલ્યા જઈએ. અને અહીંયા નથી તે ઢંકેલું એટલે બધું આમ લાગે વાહ વાહ બહુ સારું થયા કરે. ત્યારે એ અંદરની દ્રષ્ટિનો ખ્યાલ કરે ત્યારે તુલસીદાસને એ શબ્દ ઉપરથી વાત ખ્યાલ આવી ગયો, આવી છે વસ્તુ મૂકી દીધી. ભગવાનના મહાન સંત બની ગયા, આપણે જોઈએ તુલસીદાસ મહાન સંત થયા. એક જ શબ્દ લાગ્યો, બાકી ઘણા શબ્દો ઘણા વખત કયા છે અને ઘણી વખત સાંભળ્યા છે, પણ જ્યારે સત્વગુણની અંદર આપણે બેઠા હોય ને એવા એક શબ્દો આપણને લાગે તો એને કામ થઈ જાય અને એટલાની અંદર આપણું કામ થઈ જાય. બાજન રાજા આખું રાજ મૂકે એક શબ્દમાં, ઉઠી ન શકે ઊંટીઓને બોલાવ્યો બાજનજી રાજ મૂકે. એટલે કહેવાનું શું કે આ શબ્દો જ્ઞાનના છે સાચા છે, પણ એ એક આપણે ક્યારેક આટલા સાંભળતા 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 કોઈક વખત આપણને એવું દ્રઢ થઈ જાય અને આપણા હૃદયમાંથી આ જગત નીકળી જાય અને ભગવાન પ્રાધાન્ય થઈ જાય. એટલા માટે આ સમગ્ર છે આ કે દુનિયાની વસ્તુઓ મેળવવા નથી, મળે તો પણ નાશવંત છે. સાચા સંતોને આપણે આ ભગવાનને સંતના આદેશો આપણે સાંભળીએ છીએ એ આ જગતના સુખો માટે વસ્તુ નથી, એ તો મળે તોય નાશ પામે છે, મળીને પાછું ટળી જાય છે, પૈસા આવે ને જાય, સંપત્તિ આવે ને જાય, કુટુંબ આવે ને જાય, આ તો બધું આવન જાવન છે, એના સુખને માટે કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી, દાખલો કરવાની પણ જરૂર નથી. એ તો સ્વાઈ કે અનંત જન્મોમાં આ વિષયના સુખ મળ્યા છે, અનંત સ્ત્રીઓને અનંત બાળકોને અનંત પૈસાને બંગલાઓ મોટર બધું ભોગવીને આપણે આવ્યા છીએ, એટલે એને માટે વ્યથા પ્રયત્ન કરવાનો નથી, એ તો જ્યાં જ્યાં યોનિમાં જઈશું ત્યાં મળશે, આના કરતાં વધારે સારા સુખ પણ મળશે. આપણા ઘણા કેટલાક તો છોકરાની માનતા કરવી પડે, પણ ભૂંડના અવતારમાં કૂતરાના અવતારમાં તો 10-12 ભેગા જન્મી પડે, એટલે એની માનતા જ ના કરવી, કોઈ દેવની માનતા નહીં કે આસ્થા નહીં કશું નહીં, એટલે એવા દેહો પણ હશે તો એની અંદર ક્યાં આપણે કરવું પડ્યું. એટલે એને માટે આપણો પ્રયત્ન મનુષ્ય શરીર નથી, આપણું મનુષ્યનું શરીર એ વિષય સુખને માટે નથી, આ વૈભવ માટે નથી, આત્માના સુખને માટે, પરમાત્માને પામવા માટે, કલ્યાણ માટે આપણું શરીર છે. એટલું જ આપણે સમજીને આપણે દ્રઢ કરવાનું કે આપણું શરીર એટલા માટે મળ્યું છે, જેમ ગુણાત સ્વામી કહ્યું કે આપણો દેહ શા માટે છે કે હવે ભ્રમરૂપ થવને પુરુષોત્તમમાં જોડાવો, એટલા માટે છે. આ એક શબ્દ મોટા પુરુષોએ આપણને આપી દીધો કે આપણે આત્મા છે એ રૂપ આપણે થવાનું છે, એને માટે આપણે સમાગમ નથી, એને માટે પ્રયત્ન કરીએ પણ વ્યથા છે, કારણ કે મળશે કદાચ પડી જાય. કોઈ મહાત્મા હોય બહુ ચમત્કારી પુરુષ હોય તમને આપી દે, જા વચ્ચે એસા હોય જાય કે હોય જાય, પણ પાછું એમાંથી જાય તો દુઃખ થાય ને. જેમ આપણે મહારાજે કહ્યું વ્યાપકાંત સ્વામીને કે જાઓ વ્યાપકાંત ઘોડી મરેલી બેઠી છે, મરેલી બેઠી પણ થાય, હા એવું જો અહીં કોઈ કરે દોડાદોડ લોકો થાય, જેટલા મળતા હોય બધા લાઈન નાખે કે ના નાખે, અને એ બધા પાછા રહેવાના છે, કદાચ કોઈ મળતું બેઠું થયું પણ મરવાનું છે, આ લોક જ મૃત્યુ લોક છે. એટલે એ સ્થિતિ આપણે એને માટે આપણે લાલચ રાખીએ, એ લાલચથી આપણે સમાગમ કે દેવ દર્શન કે ભગવાન પાસે જતા હોય તો એ આપણી ભક્તિ વ્યર્થ થવાની છે. એ આપણી લાલચ આપણે તો આપણા આત્માનું કેમ સારું થાય એક જ દ્રષ્ટિ રાખવાની, એ દ્રષ્ટિ એમની પાસે છે કે એનું સારું એ રીતે કરવું છે, અને આ જગતમાં ક્યાંય બંધાવા દેવો નથી આ જીવને. ભગવાન મોટા પુરુષોની દ્રષ્ટિ છે કે આ જગતમાં જીવ અનાદિકાળથી બંધાયો છે, બંધાય નહીં, કોઈ પણ રીતે એમાંથી છૂટે એ દ્રષ્ટિથી એને બોલાવે છે, ચલાવે છે, આશીર્વાદ આપે છે કે જાઓ તમારું આમ થશે ને બંગલા મળશે ને ગાડીઓ બધું જ છે, પણ એને હેત કરાઈ કરાઈને વસ્તુ એકંદરે આ વસ્તુ ખોટી કરવી એમનો ધ્યેય લક્ષ્ય એ છે. એટલે આપણે પણ એવો ધ્યેય રાખવો છે કે આપણે પણ એ સુખને પામવા પ્રયત્ન કરવો છે. એમાં કોઈ પણ શબ્દ એક જો લાગી જાય તો સાહેબ તુલસીદાસનો આખો સંસાર અસાર થઈ ગયો, સંસાર ખોટો થઈ ગયો, અને ભગવાનને માર્ગે જેમ ચાલ્યા છે એમ આપણું પણ જીવન એવું સુખમય શાંતિમય સારું બની જાય છે. એ આપણે કરવાનું છે
તો આપણે જેટલું કંઈ આવશે ભગવાન અર્થે થશે એટલું સારું છે, ભગવાન અર્થે જેટલું વપરાશે એટલું આપણે સારું છે, એવું જ આપણે સમજવાનું છે. આપણું દેહ પણ ભગવાનના કામમાં આવ્યું હોય, કે આપણા સંપત્તિ ભગવાનના કામમાં આવી હોય, આપણી તમામ જે કંઈ પદાર્થ છે, જે વસ્તુ છે, એ જો જેને જેને શાસ્ત્રોમાં એક દ્રૌપદીની ચીથરી ભગવાનના કામમાં એ શાસ્ત્રો લખેલી કે દ્રૌપદીના ચીર બધેના પૂરા હરીને હાથે કે એક ચીથરી બાંધી હતી ભગવાનને, પાટો ઓલું વાગ્યું કે પોતાનું સાડેલી સાડેલી ફાડી નાખીને બાંધી હતી એને શાસ્ત્ર, તાંદુળ સુદામાના એક મુઠ્ઠીલ તાંદુળ એ લખાઈ ગયા. આટલી સેવા પણ ભગવાનના કામમાં આવી ગઈ એ લખાઈ. બાકી દુનિયામાં ઘણું બીજું સુખ ને વૈભવ માટે વાપર્યું છે ને માલ્યા છે ને ઘણા જાતના આપણે જલસાઓ કર્યા છે, એ કંઈ લખાયા નથી. લખાયું એટલું કે તમે જેટલું ભગવાન માટે જીવન જીવો એટલું સાચું, ભગવાન અર્થે તમારું જે કંઈ કામ આવ્યું એટલું સાચું, ત્યારે એ આપણે કરવાનું છે, એ આપણા અર્થે જે થશે એ સારું છે. માટે આપણી જે કંઈ સંપત્તિ, આપણી જે કંઈ બુદ્ધિ, જે કંઈ આપણી શક્તિ, જે કંઈ આપણી વ્યવસાય બધું જે કરીએ અને ભગવાન અર્થે કરીશું તે આપણને કામમાં આવશે. માટે આ બધાને એવી બુદ્ધિ શક્તિ ભગવાન આપે, આપ આ માર્ગમાં દ્રઢતા થાવ અને આપણે આપણા જે કંઈ વ્યવસાય જે કંઈ કરતાં કરતાં પણ આપણો સમય 5 મિનિટે પણ ભગવાન માટે કરવી, 5 ને 1 મિનિટ પણ થશે તો પણ ધીરે ધીરે ખૂબ થશે. થોડું થોડું કરતાં પણ કાંકરે કાંકરે પાર બંધાય, ટીપે ટીપે સરોવર વધાય, એમ થોડું પણ કરવા આપણો પ્રયત્ન થશે તો બહુ થશે. આમનો જેમ ભાઈ આમનો આપણે સ્કીમની વાત મૂકીને કે તમે એ મહિને 5 આપો તો એમાંથી કેટલું મોટું થઈ જાય, એટલું એક આયોજન છે. આયોજનની પાછળ તો તમે વિચાર કરો